සීතලන සමාන දෙන්නේ. අම් බලන වැප්ටි දුනි වල. තෙන්දද කෝර් පර්සන්. තකෝ અંદર જે રહેલું છે. એ તો બધાની અપેક્ષાઓ સરખી હોય છે. ઈર્દુ બિજાને જો હે કે આલતે હું ને એક જ છે. જો જ્ઞાની લોકો પે એથી વધારે એ બ્રહ્મ હું બ્રહ્મ છે ને બ્રહ્મ છે. એ તો બહુ સર્વશ્રેષ્ઠ દ્રષ્ટિ છે. પણ એવું પણ ના હોય છતાં હું મારી જાતને લાગણી છે ગતિ તરીકે જાણું છું અને મારી પોતાની જરૂરિયાતો છે એ તો મારી જાતે જાણું છું. તે બીજી વ્યક્તિને પણ હું જોઉં કે ત્યાં પણ એ પ્રકારની જરૂરિયાતો છે. સયોગી પરમો મત હા અને એ રીતે વર્તન જે કરે ભગવાન જે પરમ યોગી છે બોલ આટલું જ. અંતે એ કોઈને ક્યારે અનુકૂળ ના જ પ્રતિકૂળ ના જ બને. કારણ કે મને પ્રતિકૂળ વર્તન જેમ ના ગમે તેમ અન્યને પ્રતિકૂળ વર્તન ના ગમે અને માટે અન્યને પ્રતિકૂળ વર્તન કરવાથી હંમેશા પ્રતિકૂળ વર્તન કરવાથી દૂર રહે. એટલું જ નહીં પરંતુ મને કોઈ અનુકૂળ વર્તન કરે તો મને કેવું ગમે કે અન્યને અનુકૂળ વર્તન કરે. બસ સયોગી પરમો મત શંકરાચાર્ય સમજાવે કે અહિંસક અનમ અહિંસક. અહિંસાના બે પાસા છે. એક અન્યને પ્રતિકૂળ વર્તન ન કરું એટલું તે પણ બીજાને અનુકૂળ વર્તન. આપણે અહિંસાને એવું માનતા હોય છે કે અમુક ન કરવું બીજાની હિંસા ના કરવી એ પ્રકારનું સામાન્ય રીતે એવી સમજ આપણામાં હોય છે. તો એટલું જ નહીં પણ શ્રેષ્ઠ અહિંસા કઈ છે કે બીજાને આપણે ઈજા તો ન જ પહોંચાડીએ બીજાને પ્રતિકૂળ વર્તન ન જ કરીએ પરંતુ જોડે અન્યને અનુકૂળ વર્તન કરીએ. આ એક અંશ છે ને એ ભારતીય સંસ્કૃતિમાં આનો જોઈ એવો આના તરફ ધ્યાન નથી દેવાનું. એ બુદ્ધ એમની અહિંસા આ પ્રકારની હતી કે રીચિંગ આઉટ લોકો સુધી પહોંચવું લોકોના હૃદય સુધી પહોંચવું અને માત્ર એમને ઈજા ન પહોંચાડે એટલું જ નહીં પરંતુ કે પ્રેમ અને કરુણા એમને વરસાવવી આવી જાતની એમની હિંસાની એ સાચી અહિંસા જેમાં માત્ર અન્યને પ્રતિકૂળ વર્તન ન થાય એટલું જ નહીં પરંતુ અન્યને અનુકૂળ વર્તન માટેનો વ્યવસ્થિત પ્રયત્ન થાય. એટલે અહિંસા માત્ર એક નકારાત્મક વ્યક્તિ મૂલ્ય નથી. એ કેવું છે સક્રિય મૂલ્ય છે. એમાં કશું ન કરવું આમ એવું લાગે છે પ્રાણીના અપીડા નામ પ્રાણીને પીડા ન પહોંચાડવી એટલે કશું ન કરવું એવી જાતનું આમ સામાન્ય અર્થ કરે અહિંસા ન થાય એ બહુ મોટી વસ્તુ છે. એ બહુ જ મોટી વસ્તુ છે કે હિંસાનો આવે એવો સ્વાભાવિક છે બધામાં. આમ હિંસાનો આવે જેમ કે બિલાડી હોય ને બિલાડી પર તમે આમ બિલાડીની પાછળ પડો ને તો બિલાડી ભાગી જાય ને પછી જયારે જુએ કે ભાગવાની જગ્યા નથી પછી જે આમ વિસરે પછી સામી થાય પછી આક્રમણ કરે. માણસ આક્રમણ કરે કે આવી જયારે ભયમાં હોય ત્યારે મોટે ભાગે આવું માણસ ભયમાં જ હોય છે. બધું માણસ ભયમાં હોય છે અને તેથી આક્રમકતા આવતી હોય છે. આક્રમકતા સામાન્ય રીતે ભયમાંથી આવતી હોય છે. એટલે આવી જાતમાં એક ભય દરેકના હૃદયમાં હોવાને કારણે આક્રમકતા અંદર રહેલી જ છે. એ આક્રમકતા જ આવી રીતે હિંસારૂપી વર્તનમાં વ્યક્ત થતી હોય છે. એટલે જ કહેવામાં આવ્યું કે અહિંસા પતંજલિ મહર્ષિ અહિંસા અને દરેકમાં આવેલી ભયમાંની જન્મથી અસલામતી જન્મથી આક્રમકતા રહેલી હોવાને કારણે સ્વ બચાવવા માટે સ્વરક્ષણ માટે આપણે આક્રમક બનતા હોય ઘણી વાર. આવી જાતની આક્રમકતા કે હિંસાની સ્વાભાવિક વૃત્તિ રહેલી હોવાને કારણે અહિંસા. એટલે આજે મૂલ્યો આપણે કહેવામાં આવ્યા જેને યોગશાસ્ત્રમાં યમ કહેવામાં આવે છે. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ એ બધા મૂલ્યોમાં શું ન કરવું એનો ઉપદેશ છે. અહિંસા અર્થાત હિંસા ન કરવી. ભલે સત્ય કહ્યું પણ ખરેખર એનો અર્થ શું કરવાનો કે સત્ય એટલે કે અમૃત રાહિત્યમ ટૂંકમાં જૂઠાણાનો ત્યાગ અસ્તેય ચોરીનો ત્યાગ બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનો પણ અર્થ એવો છે કે કોઈ પણ પ્રકારની ભોગ વૃત્તિનો ત્યાગ અપરિગ્રહ અર્થાત પરિગ્રહનો ત્યાગ. આ પાંચે પાંચ મૂલ્યમાં શું ન કરવું એનો ઉપદેશ કરવામાં આવે છે. એટલા જ માટે કે આ પ્રકારની વૃત્તિઓ દરેક અજ્ઞાની મનુષ્યમાં સ્વાભાવિક રહેલી છે અને મોટે ભાગે સામાન્ય મનુષ્ય આવી વૃત્તિઓનો વશ થઈને વર્તતા હોય છે. એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે આ ના કરવું આ ના કરવું ટૂંકમાં આ બધા પ્રકારની જે આ બધા જે આવેગો છે
જે આમાં ગણ્યા ઇમોશનના હૃદયમાં હોય છે એ આવેગોને કેમ ખાવા શક્નોતી હે વ્યસોઢમ પ્રાક શરીર વિમોક્ષણા કામ ક્રોધો ધૌમેરમ સંયુક્ત સ સુખી ન રહે પાંચમા અધ્યાય ભગવાન કહ્યું કે કામ અને ક્રોધનો જે વેગ છે ને એ આપણો કબજો લઈ લે છે એ વેગને ખાવો કામ ક્રોધ ઉદ્ભવ ના થાય તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે તો કામ ક્રોધ જન્મ્યા કરતા હોય છે તો પણ એ વ્યક્ત અનુસાર એ વેગને ખાવો અને વશ ન થવું એ પણ યોગ છે એટલે એ તો યમ નામના જે મૂલ્ય છે એ શું ન કરવું એ એનો ઉપદેશ કરે છે પણ અહિંસાનું બીજું પાસું જોવા જઈએ તો એ કે માત્ર ઈજા કોઈને ન કરવી એટલું જ નહીં પરંતુ કોઈને અનુકોષવાનો પ્રયત્ન કરવો એમાંથી આ સેવા અને આ બધી વસ્તુ એમની જે હિન્દુસ્તાનમાં એનું બહુ ચલણ નથી તો એટલા માટે પ્રદેશ વિદેશમાં ક્રિશ્ચિયાનિટીમાં એને બહુ જ મહત્વ આપવામાં આવ્યું સેવા લવ હે નેવર એઝ યુ લવ યોરસેલ્ફ આપણે પોતાની જાતને પ્રેમ કરીએ છીએ એવો અન્યને પ્રેમ કરવો આવું છે ને આત્મ ગમે એને સર્વત્ર આમ તો અહિંસા જન્મે છે મૂળભૂત અહિંસા ક્યાં રહેલી છે અજ્ઞાન અહિંસા તો રહેલી જ છે આપણે હિંસક અહિંસાને હિંસા સર્વત્ર રહેલી જ છે હિંસામાં જ જગત સર્જાયું છે હિંસામાંથી આપણે સર્જાયેલા જ છે કેવી કમનસીબી છે ને હિંસાનું મૂળ જન્મ ક્યાં થયો અજ્ઞાનમાં છે આત્માનું જ જ્ઞાન પોતાના જ વાસ્તવિક સ્વરૂપમાં જ્ઞાન અને એ કારણે આત્માનો તિરસ્કાર થાય છે તિરસ્કારને પણ હિંસા કહેવામાં આવે છે ને આમ તો અજ્ઞાની મનુષ્ય એટલે અવિવેકે મનુષ્ય સતત આત્માની એટલે પોતાની હિંસા કરતો હોય છે સતત પોતાનો તિરસ્કાર કરતા હોય છે આત્મા વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે સદા એ આનંદની ભીખ બહાર માંગતો હોય છે એનો અર્થ એ જ થયો ને કે ત્યાં આપણા ઘરની અંદર જ વસ્તુ હોય એને છતાં બહાર ખાવા જઈએ તો ઘરમાં માએ રસોઈ બધી બનાવી રાખી હોય અને તો પણ આ પેલો રેસ્ટોરન્ટમાં જઈને જમી આવે એનો તિરસ્કાર તો થયો ને એનું કારણ ગમે તો પણ આ કેવું બનવાનું ભાવતું નથી એમ કરે ને બાળે પણ છતાં જે છે એનો તિરસ્કાર થયો વસ્તુ હોય છતાં એની અવગણના કરીએ અને બહાર એની ભીખ માંગીએ તિરસ્કાર કેવી રીતે આનંદ તો આત્માનું સ્વરૂપ જ છે અને છતાં આનંદની ભીખ બહાર માંગતો હોય મનુષ્ય એ આત્માનો તિરસ્કાર છે આત્મા પર આરોપ કરવામાં આવે છે ફિલ્મ દોડા પર આરોપ કરવામાં આવે સર્પ નો રે આત્મા પર આરોપ કરવામાં આવે તેનો દુઃખી છે દીન છે હીન છે હું કોઈને કલંક લગાડવો પણ હિંસા છે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે કોઈ નિર્દોષ માણસ હોય એને કલંક લગાડીએ એ પણ હિંસા છે તો નિર્દોષ અમી સોમ બ્રહ્મ આ નિર્દોષ છે આત્મા એના પર કલંક લગાડવામાં આવે છે દુઃખી છે કરતા છે ભોગતા છે દીન છે હીન છે છતાં શું થાય છે આરોપ થાય છે એને કલંક ઓળાડવા માટે હિંસા એમાંથી પછી એની ઉપેક્ષા થાય એની અવગણના થાય તિરસ્કાર પણ થાય અને એની પાસે બધું હોવા છતાં પણ એની ભીખ માંગવા બહારમાં ભટકતા હોય એ પણ તિરસ્કાર ને સામે 40 રૂપિયા પણ આપતો એને લઈએ નહીં ધારો કારણ કે બીજે લેવા જઈએ એટલે આમ તરત તિરસ્કાર થયો આત્માનો સતત તિરસ્કાર આમ દરેક બહિર્મુખ પ્રવૃત્તિમાં આત્માનો તિરસ્કાર આમ બહિર્મુક્તા શું બતાવે છે આત્માનો તિરસ્કાર આત્માની હિંસા એ મૂળભૂત હિંસા છે કેવી હિંસા છે આધ્યાત્મિક હિંસા એમાંથી પછી બધા રાગ દ્વેષ બધા આવેગોમાંથી જન્મતા હોય છે એટલે આ રાગ દ્વેષ વગેરે જન્મવાનું કારણ તો અવિજ્ઞાન છે મને અજ્ઞાનને કારણે અનાત્મા જે દેહ છે ને આત્મા માની લેવામાં આવે એમાંથી રાગ દ્વેષ એમને કારણ કે પછી દેહને જે અનુકૂળ હોય એ મારા રાગનો વિષય બને દેહને પ્રતિકૂળ હોય મારા દ્વેષનો વિષય બને અંતિમ ઉપાધિમાં આત્મભાવ હોય એટલે રાગ દ્વેષ સ્વાભાવિક છે આત્મામાં આત્મભાવ હોય તો રાગ દ્વેષ ન હોય એટલા જ ગણવા કે આત્માને કશું પ્રતિકૂળ જ નથી જ્યાં પ્રતિકૂળતાને અનુકૂળતા હોય ત્યાં જ રાગ દ્વેષ હોય આ દેહને આત્માનો દેહને પ્રતિકૂળ અનેક વસ્તુઓ છે આપણા મનને આત્મામાં જે મનનેમાં પ્રતિકૂળ બહુ વસ્તુઓ છે આમાં કાર્યકારણ સંઘાત છે કાર્યકારણ સંઘાત આ દેહ ઇન્દ્રિયનો સંઘાત છે એમાં આત્મબુદ્ધિ હોય ત્યારે અનુકૂળતા અને પ્રતિકૂળતાને ખ્યાલ જન્મવાના જ રાગદ્વેષ જન્મવાના રાગદ્વેષ બધા આવેગોને જન્મ આપતો હોય છે અને તેથી હિંસા શેને કારણે થાય છે જ્યારે વાત કરી આવેગોને કારણે
જ્યારે જ્યારે અમારું વર્તન કામ ક્રોધ લોભ આ કોઈપણ આવેગથી પ્રેરિત થયું હોય એ વર્તન હિંસાત્મક જ હોવાનું. એ કામ ક્રોધ લોભ આવે સમય જન્મ્યા રાજમ દ્વેષમાં, એ સમય જન્મ્યા આ દેહની અંદર અહમ બુદ્ધિ હોવાને કારણે, એ સમય જન્મ્યું આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે. કોઈ હિંસામાં કોઈનો વાંક જ નથી ખરેખર. કશું ટૂંકમાં આ બધી વસ્તુ હોય માનિત્વ દંભિત્વમાં કોઈ વાંક છે નહીં, ભગવાને કરી જ આપ્યું છે. અજ્ઞાન એને શું કામ, એને રસી છે એમાં નથી કહેતા કેમ છે, પણ એની પાસે એનું બધું ઉત્તર અજ્ઞાન છે. અને જે માણસ જન્મે છે અજ્ઞાની જ જન્મે છે અને તે ભયભીત જ જન્મે, અને એમાંથી આ બધા એટલે આત્માનો તિરસ્કાર આત્માની હિંસા પેદા થાય. જે કહે છે આત્મહનુજના ઈશા સ્વપ્ન છે, જે કહે છે આત્મહનુજના આત્માનો ઘાત કરનારા આ જન માણસ છે. તો વિનિહંતિ સ્વમ અસદગ્રહાત જે અસત છે, અસત છે અર્થાત અનાત્મા છે, ખોટું છે, એની એનું ગ્રહણ કરવા એને આત્મા માનવાથી એને એ મહત્વનું માનવાથી જે મહત્વનું છે એનો તિરસ્કાર થાય છે. એટલે અહિંસા અજ્ઞાનમાંથી જન્મી, જ્યાં સુધી અજ્ઞાન ન જાય ત્યાં સુધી અહિંસા અહિંસા અજ્ઞાન, એટલે જ્યાં સુધી અજ્ઞાન ન જાય ત્યાં હિંસાનો પૂરેપૂરો પૂરેપૂરી હિંસા જાય જ નહીં. સાચાનો અહિંસક કોણ છે, જે સ્થિત પ્રજ્ઞ છે એ જ સાચા અર્થમાં અહિંસક, કારણ કે એ કોઈ નહીં જાય નથી કરતો. આત્મનેવ આત્મા તુષ્ટ હૈ, સ્વયં વડે સ્વયંમાં તુષ્ટ હોવાના કારણે એને ક્યાંય પણ એને કોઈ અસંતોષ નથી, મને ક્યાંય ફરિયાદ જ નથી, એને કશું પ્રતિકૂળ જ નથી. દુઃખેશું અનુદ્વિગ્ન મનાહા સુખેશું વિગત સ્પૃહ, આપણે જેને પ્રતિકૂળ કહે એમાં મન ઉદ્વેગ ના થાય, મનનું ઉદ્વેગ તો હિંસા થવાની, મનનો ઉદ્વેગ નહીં થતો. અરે મનમાં સ્પૃહા જન્મે ને તોય ઈચ્છા તોય હિંસા થવાની, ઈચ્છા જન્મે તોય હિંસા થવાની, મનમાં ઈચ્છા જન્મે તો હિંસા થવાની. તો કે ઈચ્છા જન્મે એટલે પછી મને જોઈએ, મને જોઈએ એટલે પછી એની આડે છે કે અવરોધ આવતો બધાને મારે દૂર કરવા જ પડે. એટલે ઈચ્છામાંથી સ્પૃહામાંથી પણ હિંસા જન્મે અને દ્વેષમાંથી પણ હિંસા જન્મે. દુઃખે શું અનુદ્વિગ્ન પ્રતિકૂળ સંજોગ ના પ્રહૃષે પ્રેમ પ્રાપ્ય નો દ્વિજે પ્રાપ્ત છે. આ પ્રેમ આ પ્રિય કે અનુકૂળને પ્રાપ્ત કરીને જેના હૃદયમાં હર્ષનો આવેગ નથી આવતો, કે અપ્રિય કે પ્રતિકૂળને પ્રાપ્ત કરીને જેના હૃદયમાં ક્રોધનો કે શોકનો આવેગ નથી આવતો, પ્રમાણે દરેક દરેક મૂલ્યો ભગવાન આ મૂલ્યોનું જ્ઞાન એટલા જ મળે કહે છે કે દરેક દરેક મૂલ્ય એ જ્ઞાનથી જ પાલન કરી શકાય વસ્તુ છે. મૂલ્યની સમજ એ જેના પાલન માટે આવશ્યક છે. અજ્ઞાનમાંથી આ મૂલ્યોનો અભાવ જન્મ્યો છે, જ્ઞાનમાંથી જ આ મૂલ્યો પ્રાપ્ત થઈ શકે. એટલે ભગવાન આ બધાને એ તો જ્ઞાનમ અને જ્ઞાન કરે બનવાના જ્ઞાન કહે છે. અહિંસા શાંતિ આગળ કહે છે. ભાઈ પાસે 370 સાતમા શ્લોકમાં શાંતિ પરાપરાધ પ્રાપ્ત અવિક્રિયા બસ નાની વ્યાખ્યાઓ છે. પર અપરાધ પ્રાપ્ત બીજો કોઈ અપરાધ કર્યો હોય અવિક્રિયા અંતો પણ આપણા મનમાં વિકાર ન જન્મે, કોઈ પ્રકારનો રિએક્શન કે પ્રત્યાઘાત ન જન્મે, કોઈ પ્રકારનો બદલો લેવાની ભાવના કે કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન જન્મે, ક્ષમા શાંતિ એટલે ક્ષમા. પરાપરાધે ચિત્ત વિકાર હેતુ પ્રાપ્તે નિર્વિકાર ચિત્ત તયા તદ અપરાધ સહનમ શાંતિ. મધુસૂદન સરસ્વતી કહે છે પરાપરાધે ચિત્ત વિકાર હેતુ પ્રાપ્તે ભી, કોઈ આપણો અપરાધ કરે, કોઈ આપણને ઈજા પહોંચાડે, કોઈ આપણો અપરાધ કરે અથવા કોઈ ઈજા પહોંચાડે, કોઈ આપણું નુકસાન કરે, કોઈ આપણું અપમાન કરે, જેને આપણે અપરાધ કરીએ એમ કોઈક આપણો અપરાધ કરે, ચિત્ત વિકાર હેતુ પ્રાપ્તે ભી, તો સ્વાભાવિક છે કે આપણા મનની અંદર કોઈનો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે. નવે તો કોઈ આપણું અપમાન કરે તરત આપણા મનનો પ્રત્યાઘાત જન્મે.
कोई अपन नुकसान करे कोई अपने टीका करे निंदा करे अपन करे એટલે સ્વાભાવિક છે કે આપણા મનમાં એની પ્રત્યે પ્રત્યાઘાત જન્મે. ટૂંકમાં આ પ્રકારે પ્રત્યાઘાત જન્મવાની સંભાવના કે પ્રત્યાઘાત જન્મવાની શક્યતા છે. એટલે પ્રત્યાઘાત જન્મો એ સમજી શકાય વસ્તુ છે. એ સંજોગોમાં આપણામાંથી પ્રત્યાઘાત કે પ્રતિકારની ભાવના જન્મે એ જન્મવાની ના સંજોગો ઉભા થયા છે. ન થયા તો પ્રશ્ન જ નથી. નિર્વિકાર તથાપી નિર્વિકાર ચિત્ત થયા તદ અપરાધ સહનમ. એ ટૂંકમાં બીજા પ્રત્યે પ્રતિકારની ભાવના જન્મવાના સંજોગો ઉભા થયા છે. તેથી આપણે પ્રતિકાર કરી આપણે રોષ દેખાડીએ એમાં કઈ આપણો ગુનો નથી. ગુનો નથી એમ તો ના કર. ટૂંકમાં રોષ દેખાડવાના સંજોગો ઉભા થયા છે. રોષ દેખાડવા સંજોગો હોય તોય પણ માણસ તો જ બીજી વાત છે. પણ બીજાએ કશું કર્યું છે અને તેથી મનમાં રોષ જન્મે એ પ્રકારના સંજોગો છે. એક ઢોર લગાવી દઉં કશું કહી દઉં કંઈક કરું એમ પ્રતિકારની ભાવના જન્મે. ટૂંકમાં આ રીતે કોનો પ્રતિકાર કરવા માટે આપણી પાસે સબળ કારણો છે. કેમ કર્યું તો કે એમને એમ કર્યું નાના ભાઈ બને વાગે પકડો ભાઈ ક્યાં માર્યું જેને મને આટલું કરો જો રમકડો તોડી નાખું જેને ફલાણું કરું. એટલે ટૂંકમાં એ કરવા માટેનું કારણ છે. એની પાસે પેલા તો નાખ્યું હોય કઈ વાર એવું કરે નાના હોય છે ને એ પણ બહુ એ પણ બહુ એ ઉતરે એવા નથી હોતા નાનું હોય એ જાણી જોઈ પડે રમકડો તોડી નાખે. એ બીજું કઈ થાય નઈ ને મોટો છે એટલે બીજું સામે કઈ ના કરી શકે એટલે આવું કરી આપે. આપણું જે નાના નાના છોકરા કેવું કેવું આપણે કઈ શીખવાડ્યું નથી હોતું આપણે તો પણ એમનો પહેલી જ એમ હોય છે. એટલે બીજું કઈ બચકો ભાઈ આવે તો કઈ કરી ટૂંકમાં આવી રીતે લોકો આપણે સાથે વર્તન કરતું નહીં. એટલે આ તો મોટા સાહેબ એ વાત નાના છોકરાની વાત કરી ટૂંકમાં પછી ધોલ લગાવવા માટે બધા કારણ છે. તેમ આપણે પણ આપણા રોજબરોજના વ્યવહારમાં આપણી સાથે જે પ્રકારનો વ્યવહાર થતો હોય એમાં સામેની વ્યક્તિ આપણી પાસે એ પ્રકારનું દુર્વર્તન કરે જેથી આપણે રોષમાં ભરાઈએ કે આપણે સામે પ્રતિકાર કરીએ એ માટે આપણી પાસે સબળ કારણ છે. અને છતાં પણ નિર્વિકાર ચિત્ત દયા અપરાધ સહનમ શાંતિ. છતાં પણ અપરાધને સહન કરવો એટલે અપરાધ ને સહન કરવો એનું નામ છે શાંતિ અથવા ક્ષમા. અપરાધ સહન કરવું તો હિન્દુસ્તાનમાં આપણે કર્યા જ કરતા હોઈએ છીએ ને. આપણે દુનિયામાં એક વસ્તુ સારામાં સારી કરી શકતા હોઈએ તો આ છે શું અપરાધ સહન કરવો. લોકો ગમે તે કહે તો પણ આપણે સહન કર્યા જ કરીએ છીએ કર્યા જ કરીએ છીએ. આપણે સહન શક્તિ માટે દુનિયાભરમાં જાણીતા છીએ. બહુ ભારતના લોકો શું સહન કરશે સહન શક્તિ હોય. પરંતુ અપરાધ સહન કરતા કરતા પણ મનમાં તો ઘણો પ્રકાશ થતો હોય છે ને. બહારથી આપણે અપરાધ સહન કરીએ ખરા તો મનમાં ઘણો જ કકાર થતો હોય. મનમાં ફરિયાદ થતી હોય મનમાં રોષ જન્મતો હોય મનમાં ઘણો થતો હોય. એટલે મનમાં આ પ્રકારના વિચારો જન્મતા હોય છે. એટલે આપણે મૂગે મોડે સહન કરી લેવું એને આપણે સામાન્ય રીતે ક્ષમા કહેતા હોઈએ. તો બીજો શબ્દ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે પણ સહનશીલતા સહન કરવું. એટલે કે સ્વામી કેટલી તિતિક્ષાની જીમ રાખી કેટલું સહન કરું. સાચી વાત છે સહન કરતા જ હોય છે આપણને એ આપણો બહુ મહાન ગુણ છે. પરંતુ એ સહન કરવાની સાથે સાથે મનમાં અનેક પ્રકારના વિકાર જન્મતા હોય છે. મનમાં ક્રોધ જન્મે મનમાં અન્યાયની લાગણી જન્મે મનમાં વિરોધ જન્મે મનમાં બદલો લેવાની લાગણી જન્મે. અને આપણો જયારે લાગ આવે ત્યારે પછી આપણે પણ બરોબર ચોપડાવી દઈએ સંભળાવી દઈએ કે કરી દઈએ. એ વખતે ભલે સહન કર્યું હોય પરંતુ આપણો જયારે લાગ આવે ભલે 99 દિવસ 100 દિવસ સાસુ ના એક જ દિવસ આવવો જોઈએ. એ દિવસે બધા દિવસ સાટું વાળી દે. કેમ એવું થાય છે કે અંદર ઘણો બધો અંદર
ઘણો વિરોધ છે ઘણી બધી ફરિયાદો છે ઘણી બધી અન્યાયની લાગણી છે ઘણી બધી પોતાના અન્યાય છે પ્રકારે ટૂંકમાં અંદર ઘવાયાની લાગણી છે એટલે જયારે જયારે આપણે કોઈના અપરાધનો સામનો કરવો પડતો હોય અને અપરાધનો પ્રતિકાર આપણે કરી શકતા નથી હોતા બધા સંજોગોમાં આપણા કરતા કોઈ ઊંચા દરજ્જાનો માણસ હોય આપણા કરતા આપણા ઉપર ઉપરી અધિકારી હોય આપણા કરતા શક્તિશાળી માણસ હોય તો શું કરીએ આપણે કઈ થતું નથી ને રસ્તામાં ગાયો ફર્યા શું કરીએ આપણે કઈ ના કરી શકીએ એટલું જ નહીં પરંતુ આપણે જતા હોઈએ ત્યારે પેલો ભેંસને વચ્ચે જ લઈ જાય બધો ટ્રાફિક અટકી જાય ત્રણ ચાર વાર જોતો જ હોય કે હા હા ધીમે ધીમે એની ગતિ જાય કોઈ કશું કરી શકતું નથી આપણે એને શું કહીએ અમે બહુ સહન કરીએ છીએ પંદર થી તો ઘણી ગાળો દેવાતી હોય એટલે ખરેખર જો એ માણસ આપણે જે મનમાં આપણા વિચારો જન્મે છે એ ખરેખર જેઓ સાચા ઠરતા હોત તો માણસ ત્યાં ત્યાં મળી ગયો હોત એ માણસ ખરેખર આગળ ગયો ને એ તો તેની બધી ગાયો ગયો છે બધું ભાઈને ભસ્મ થઈ ગયો જો આપણા મનમાં જે વિચારો છે એ વિચારો ખરેખર તો સારું છે ભગવાન એમ કે સંકલ્પ શક્તિ આપણે એને નબળી છે કે આપણા સંકલ્પ પ્રમાણે થતું નથી હું થતું હતો આપણા સંકલ્પ પ્રમાણે થતું તો અડધી દુનિયા અત્યારે સાફ થઈ ગઈ હોત પેલું એ જ લાજમાં છે પેલું આમ જ છે પેલું તેમ જ છે આમ આપણો ઉછેર થયો ત્યાંથી માણીને કેટ કેટલો બધો અન્યાય કેટલી ફરિયાદો આહા હા એટલે અપરાધ સહન માત્ર ક્ષમા નથી પછી કહે છે નિર્વિકાર ચિત્તતયા અપરાધ ક્ષમનમ સહનમ અપરાધ સહન કરવા કરતી વખતે કરવા સાથે પણ ચિત્તમાં કોઈ વિકાર ન જન્મે આ તો બધું બહુ મોટા યોગી મળે શક્ય છે પણ આપણે યોગી બનવા માટેનો આ ઉપાય છે ચિત્તનો વિકાર જન્મ્યા પછી આપણે વિકારને વ્યક્ત ન કરીએ પણ યોગ જ છે એક ઢોલ મારવાનું થયું ખરું પણ છતાં ન મારે તરત સંભળાવી દેવા માટેને આ મનમાં આવ્યું ખરું પણ ન સંભળાવું કામ ક્રોધો ઘણું વેગમ આમ ક્રોધનો વેગ છે છતાં હું વ્યક્ત નથી કરતો અને ખાઉં છું એ પણ સાધના છે કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ તો યતિરો કોને કહેવાય યતચેતસામ જેને ચિત્ત પૂરેપૂરું નિયંત્રણમાં છે કામ ક્રોધ વિયુક્તાનામ એમના હૃદયની અંદર કામ અને ક્રોધનો આવે જન્મતો જ નથી કેટલી બધી અગાધ ત્યાં શાંતિ હશે ઓહો સમુદ્રની અંદર પેટામાં અગાધ શાંતિ હોય એવી અગાધ શાંતિ જયારે હોય એવું એવું કેટલી બધી ઉદારતા ત્યાં આગળ હોય કેટલી વિશાળ હૃદયની કેટલી વિશાળતા હોય આપણે પણ ઘણી વાર આ પ્રકારનું વર્તન દાખવતા હોય સ્નાનજી આપણું બાળક હોય અત્યંત પ્રિય બાળક હોય જેને અપરાધ કર્યો હોય આપણે કોઈ પ્રકારના વિકાર વગર કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર આપણે એને સહન કરતા હોય કેમ જાણી એક વાત છે ને બાળક બાળક છે ને મારું બાળક છે બીજા કોઈ બાળક કર્યું તો જુદી વાત છે મારી કદાચ પેલા પડોશી નું બાળક આવે ને લીટા મીઠા કરી ગયો હોય તો જુદી વાત છે મારા બાળક લીટા કર્યા છે બાળક છે ને તો એટલે ટૂંકમાં એ બાળક જેવું છે એવું પ્રેમથી સ્વીકારી લેવામાં એટલે કે ને દોષ સહિત એને પ્રેમથી સ્વીકારી લેવામાં મને કઈ જયારે વાંધો ન આવે ત્યારે કોઈ પ્રકારના વિકાર વગર એ અપરાધને સહન કરી શકો છો ભાઈ આ ક્યારે આપણે ક્ષમા ક્યારે ખરેખર દાખવી હોય છે અપરાધ સહન કર્યો કોઈ પ્રકારના વિકાર વગર એવું ક્યારે થયું જ્યારે પેલાનો અપરાધ એનો દોષ કોઈ પ્રકારના વિકાર વગર એટલે પ્રેમથી સમયથી સ્વીકારી લેવામાં આવે તો જ આપણા મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત અને જન્મ એટલા ક્ષમાની અંદર તો માત્ર પ્રત્યાઘાત ન જન્મવો એની પાછળ બહુ મોટું કારણ છે કેમ પ્રત્યાઘાત જન્મ કારણ કે હૃદયની વિશાળતા છે હૃદયની વિશાળતા છે એ હૃદયની વિશાળતા હોવાને કારણે જ બીજાના અપરાધનું સ્વીકાર છે અપરાધનો સ્વીકાર એટલે બીજાના અપરાધનું સહન કરવાનું અરે એને અપરાધ જ ન ગણીએ તો શું થાય ઘણા લોકો એવું હોય એમનું સગો ગમે ન કરે પેટનું પાણી જ ના હાલે ખરેખર
આપણે જોઈએ છીએ ગમે તેને આ જો શું કરે છે, કરે ગમે શું વાંધો, મારું વાત છે ને. એટલે એને અપરાધ દેખાતો જ નથી. શ્રેષ્ઠ પ્રકારની ક્ષમા, આ તો ઊંજાણી બાળક દાખલો આપવો નહીં, પણ શ્રેષ્ઠ પ્રકારની ક્ષમા કઈ, જયારે સામા વંશના વર્તનમાં આપણે અપરાધ જ ન જણાય, હો તો કોઈ વિકાર જન્મે જ નહીં ને. વિકાર ક્યારે જન્મે? આપણને એમાં અપરાધ જણાતો એટલો વિકાર જન્મે. વિકાર ક્યારે ના જન્મે? એના વર્તનમાં અપરાધ આપણે દેખાય જ નહીં. ઓહો, એને માટે તો આપણા હૃદયમાં કેટલો પ્રેમ હોવો જોઈએ, કેટલી વિશાળ હોય જોઈએ, કેટલી સહૃદયતા હોવી જોઈએ, કેવી સહાનુભૂતિ અનુકંપા આપણું જયારે હૃદયમાં હોય ત્યારે જ એ પ્રકારની ક્ષમા દાખવી શકાય. અથવા તો જેટલા પ્રમાણમાં આ પ્રકારના સદગુણ આપણા હૃદયમાં હોય એટલા પ્રમાણમાં આપણે સાચી ક્ષમા દાખવી શકીએ. મોટે ભાગે આપણે ત્યાં સંત બહુ કરતા હોઈએ છીએ, પરંતુ એમાં ક્ષમા નથી આવતી. માત્ર પનાળો પડ્યો એટલે શું કરીએ, સ્વામીજી ચલાવી લઈએ છીએ, મૂંગે મોડે સહન કરી લઈએ છીએ. બધા પેલા ઘા આપણે ગળી જઈએ છીએ, પણ અંદરથી બહુ ઘવાતા હોઈએ છીએ. અંદર પેલી ઘવાની લાગણી હોય છે અને રોજ બરોજ એ ઘવાની લાગણી હંમેશા વધતી જ જતી હોય છે. એટલા જ માટે આપણા વ્યક્તિત્વમાં અનેક પ્રકારના વિકારો જન્મતા હોય છે. સાથે બુદ્ધિ નાઠી કહ્યું કે આવી રીતે હોય તો જીવે, એટલે ત્યાં સુધી તો બુદ્ધિ ખલાસ થઈ ગયું આપણે. પછી બહુ વિચિત્ર વર્તન થતું હોય છે આપણે, આવું કેવું, કારણ કે આ પ્રકારના બધા ઘણા અંદર ઘણા બધા ઘા રૂઝાયા વગરના ઘા ખૂબ બધા જૂના થયા હોય તે માણસ સ્વભાવ પર નહીં અસર કરતા હોય, એવું ન થાય. ટૂંકમાં આપણા આંતરિક સ્વાસ્થ્ય જાળવી શકીએ એ માટે બહુ છે ક્ષમા, બહુ મોટી વસ્તુ છે ક્ષમા. વીર બહુ આંતરિક શક્તિ છે ક્ષમા, વીરસ્ય ભૂષણ. આ ક્ષમા એ વીરનું ભૂષણ છે, બધું નબળા માણસનું ભૂષણ નથી. સ્વામી વિવેકાનંદજી કે પેલા પેલો કશું કહ્યું નહીં તો સહન કર્યું, તમાશો સહન કરી લીધો. જીસસ ક્રાઇસ્ટ કે તમે એક ગાલ પર તમાશો મારે તો બીજો ગાલ ધાવ, કોણ રહી શકે? આપણે બીજો ગાલ ધરીએ તો આપણે તો, કારણ કે બીજો ગાલ ક્યારે આપણે ધરીએ, કારણ કે આપણે ભાઈ છૂટકો જ નથી એટલા માટે. પરંતુ એને તમાશો મારવાની મારામાં શક્તિ છે અને છતાં પણ નથી મારતો. પ્રતિકાર કરવાની શક્તિ હોય અને છતાં પણ પ્રતિકાર ન કરવું, એનું નામ ભૂષણ. વીરસ્ય ભૂષણ, વીર કોને કહેવાય? જેનામાં પ્રતિકાર કરવાની શક્તિ છે. ભૂષણ કોને કહેવાય? અને છતાં પણ પ્રતિકાર કરતો નથી. આ તો બહુ મોટી અપેક્ષા છે. એક ગાલ પર તમાશો મારે અને બીજો ગાલ ધરવો એ તો કોઈ સામાન્ય માણસનું કામ જ પણ. આપણા મહાપુરુષો બહુ એવા બધા મોટા મોટા મૂલ્યો આપણને આપે છે, પણ કંઈ છતાં જેવું કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે નથી કહેતો કે એવું કરો. ત્યારે પહેલો તમાશો કઈ રીતે આપણે સહન કર્યો એના પર આધાર રાખે છે કે બીજો ગાલ ધરવો કે ના ધરવો. પહેલા તમાશામાં જ મને સખત દુઃખ થયું હોય તો બીજો ગાલ ધરવાથી હું દુઃખ ખાલી હું દુઃખને નિમંત્રણ આપું, એવું કરવાની જરૂર નથી. એનો કેનો ભાવ એ છે કે તમાશો મારે તો પણ આપણા હૃદયમાં એવી અનુકંપા હોય કે જેથી એ માણસ અમે માફ કરી શકીએ, એના ગુનો હવે માફ કરી શકીએ. કેમ માફ કરી શકીએ બિચારો? એ ગુનો જે છે એ ગુનો માણસ ગુનેગાર છે, એ ગુનેગાર માણસનો ગુનો કોઈ એની શક્તિમાંથી નથી આવતો પણ એની નિર્ભરતામાંથી જન્મે. એટલે માણસ જ્યારે જ્યારે પણ ગુને શું કહેવાય એને તો ગુનાહિત વર્તન કરતો હોય અથવા જ્યારે જ્યારે અપરાધ ભર્યું વર્તન કરતો હોય તો સામે આપણે માનીએ કે આ માણસ કેવો આક્રમક છે ને કેવો એ, પણ છતાં એ આક્રમકતા વગેરે જે છે એ માણસની નબળાઈનું સૂચન છે, એની શક્તિનું સૂચન નથી. આપણે આપણા પોતાના વર્તનનું નિરીક્ષણ કરી તો પણ આપણે ખબર પડે કે કયા સંદર્ભમાં આપણે ઉશ્કેરાઈ જતા હોઈએ છીએ, કયા સંદર્ભમાં આપણે આક્રમણ કરતા હોઈએ છીએ. જ્યારે આપણો આપણા પર કાબુ ન હોય ત્યારે, જ્યારે આપણા પોતાના પેલા જે હીન આવેગો હોય આપણા પોતાના આવેગો હોય એ જ આપણો કબજો લઈ લેતા, ત્યારે જ આપણે વર્તન કરતા હોઈએ છીએ ને. અંતે એટલે બીજો માણસ કોઈ વર્તન કરતો હોય ત્યારે એમાં એની અંદર રહેલું જે દુઃખ છે એ દુઃખ માણસ, એક સામાન્ય નિયમ છે એવો માણસ શાસ્ત્રનો કે માણસ એક માણસ બીજાને દુઃખ ક્યારે આપી શકે? દુઃખી માણસ જ બીજાને દુઃખ આપે. આપણે જોઈએ ને ઘણી વાર ગામડામાં બધી માણસ બાળક ધમી નાખતા, આપણે શું કહે છે?
પછી જ્યારે એનો ઇતિહાસ તમે તો ખબર કે એ જયારે ઉછળતી હતી બાળક ત્યારે તેને અમિત જાતનું એની સાથે વર્તન કરવામાં આવ્યું હતું અને તેની અંદર રહી ગયો છે એ જ જાતનું વર્તન એ પોતાના બાળક સાથે કરે એક ઘવાયેલો માણસ બીજાને ઘા કરતો હોય કે અંદરથી ઘવાયો નથી એ બીજાને ઘા ન કરે કે આ વસ્તુ આપણે સમજીએ કે જ્યારે જયારે બીજો કોઈ અપરાધી વલણ દખાવતો હોય કે એવું કઈ વર્તન કરતો હોય ત્યારે એની પાછળ એની નબળાઈ કારણભૂત છે એનું દુઃખ કારણભૂત છે એની અંદરના ઘા કારણભૂત છે માણસ ક્રોધથી વર્તતો હોય કે આપણું અપમાન કરતો હોય આપણે હાંસી ઉડાવતો હોય આ બધાની પાછળ કોઈની એનો વિવેક બુદ્ધિ કામ નથી કરતી કે એની કોઈ શક્તિ કામ નથી કરતી પણ એની બધી નબળાઈઓ કામ કરે છે અર્થાત એના આવેગોનો ભોગ બની ગયો છે એ પ્રકારની આપણે સમજો તો કદાચ આપણને એના માટે સહાનુભૂતિ ગમે એટલે એવી જાતની આપણી મનની સ્થિતિ થાય કે માણસ એ પ્રકારનું અયોગ્ય વર્તન કરે તો પણ મનમાં સહાનુભૂતિનો એક પ્રતિભાવ જન્મે પ્રતિકાર કરવાને બદલે સહાનુભૂતિનો પ્રતિભાવ જન્મે આવું થાય તો ક્ષમા શક્ય છે પણ ધીમે ધીરે થાય અમને એક મૂલ્ય કે તરત તરત પાલન થવાની શક્યતા નથી ધીમે ધીરે થાય જો આપણને આને વાળું મૂલ્ય હોય તો આપણને આને વાળું આપણને એવું જ મૂલ્ય હોય કે હું શું સાંભળેલો હું છે ને ચલાવેલો હું છે ને આમ કરો કારણ કે આવું આપણે આપણે એવું તો જ આમાં ઉછેર થયો છે ને ઘરમાં જયારે પોની અંદર લડીને આવે રડતા રડતા ઘેર જાય ઉપરથી ગયો તમે ચલાવ્યા કેમ રડીને આવ્યા કેમ મારીને આવ્યો જ્યાં મારી આવજે નહીં એટલે માર ના ખાવ એમાં કઈ ખોટું નથી એ વખતે એ બધું બરાબર છે પણ એ રીતે આપણે ઉછેરેલા છે એટલે આપણી એ પ્રકારની કેળવણી છે કે શેના ચલાવી લઈએ મૃતિક તો ચલાવી લેવું જોઈએ પણ ચલાવી ન લેવાની આપણામાં શક્તિ હોય અને ચલાવી લઈએ એટલે આંતરિક શક્તિ કહેવાની જરૂર છે આ બધા મૂલ્યોના પાલન માટે જ્યાં સુધી આપણે આંતરિક બળ કે આંતરિક શક્તિ ન કેળવીએ આપણે એક મૂલ્ય તો નવડો માણસ આંતરિક નબળાઈ વાળા માણસ ક્યારેનું પાલન ના કરી શકે અથવા તો આ મૂલ્યોના પાલન કરવા માટે પણ આંતરિક બળ વધારવું જ પડે એટલા બધા મૂલ્યો છે જેથી ધીમે ધીમે આપણે આંતરિક રીતે ભગવાન બની જાય ભાવિક ક્ષમા ટૂંકમાં આત્મઉપમે અને સર્વત્ર પોતાની દ્રષ્ટિથી બીજાને આપણે જોઈએ અર્થાત એ સંજોગોમાં હું હોઉં તો કયા પ્રકારની વર્તનની અપેક્ષા રાખું અથવા તો આ માણસો જે વર્તન કરે છે એની પાછળ કયું કારણ રહેલું છે આપણે સમજીએ અને જોઈએ કે બધાની પાછળનું કારણ એક જ છે અંદર રહેલું દુઃખ એ માણસ પાસે આ પ્રકારનું આક્રમક વર્તન કરાવતો હોય છે અને એ રીતે જો આપણે આપણા હૃદયની અંદર સહાનુભૂતિ જાગૃત કરી શકીએ તો સાચી ક્ષમા શક્ય સહાનુભૂતિ અન્ય પ્રત્યે સહાનુભૂતિ અન્ય પ્રત્યે અનુકંપા અને ત્યારે જન્મે જ્યારે કે આક્રમક વર્તનની પાછળ પણ જે ખરેખર વ્યક્તિ રહેલી છે એને આપણે જોઈએ તો એટલે કે સામા માણસને માત્ર વર્તનથી જ મુલાવવાને બદલે એ વર્તનની પાછળ જે પ્રકારની વૃત્તિઓ રહેલી છે એને જ આપણે સમજીએ તો જ એના પ્રત્યે સહાનુભૂતિ શક્ય બનશે કે આક્રમક વર્તનની પાછળ ખરેખર તો નબળાઈ રહેલી છે એ જયારે જોઈએ દુઃખ રહેલું છે ઘવા એ પોતે ઘવાયેલો માણસ છે એવું આપણે જયારે જોઈએ તો આપણામાં સહાનુભૂતિ બને એટલે સ્વામી દયાનંદજી મહારાજ સમજાવે છે કે ક્ષમા એ તો દરેકે દરેક ક્ષણે આપણે જરૂર હોય છે કારણ કે દરેકે દરેક પ્રકારના વ્યવહારમાં ક્ષમાની આવશ્યકતા એટલા માટે પડતી હોય છે કે દરેકે દરેક વ્યવહારમાં આપણે કોઈને કોઈની સાથે હંમેશા સંબંધિત થતા જ હોય છે ટૂંકમાં વ્યવહાર ક્યારે થાય કોઈની સાથે આપણે કંઈક ને કોઈક રીતે સંબંધિત હોય ત્યારે પતિને પત્નીનો વ્યવહાર અને પતિને પુત્રનો વ્યવહાર પિતાને પુત્રનો વ્યવહાર અને માતાને પુત્રનો વગેરે દરેકે દરેક વ્યવહારમાં હંમેશા એકથી વધારે વ્યક્તિઓ સંકળાયેલી હોય અને માટે દરેકે દરેક વ્યવહારમાં આપણે હંમેશા કોઈની કોઈ સાથે સંકળાયેલા હોઈએ છીએ કોઈની કોઈ સાથે સંબંધિત હોઈએ છીએ આમ આ રીતે આપણે સંબંધ એનું નામ જ જણાય જીવન કે સંબંધો પર જ જીવન રચાયેલું છે આમ સંબંધ હોય એટલે બે વ્યક્તિ એકથી વધારે બે વ્યક્તિ હંમેશા એકબીજા સાથે સંબંધિત હોય પછી વખતે સામેની વ્યક્તિનો આપણે સ્વીકાર કરી શકીએ દરેકે દરેક વ્યક્તિમાં ગુણ દોષ બંને હોવાના છે મેં કહ્યું એ પ્રમાણે જગતમાં એવું એકે નથી જેમાં બધા ગુણ જ હોય જગતમાં એવું કશું નથી જેમાં બધા દોષ જ હોય કે દરેકે દરેક મનુષ્ય જે છે એ બધા ગુણ અને દોષ બંનેનું મિશ્રણ છે અને એ વ્યક્તિનો પૂર્ણતા સ્વીકાર હોલ પેકેજ પેકેજ એટલે બધું સ્વીકારવાનું પડે
આપણે કે નહીં આટલો આટલો સ્વીકારીએ છીએ, બીજું સ્વીકારી નથી. તો કે ભાઈ એ મારી જે સેવા કરે છે ને બધું એ બધું મને સ્વીકારીએ છે, પણ પછી પણ એમની જે મુશ્કેલીઓ છે સ્વીકારી નથી. તો કે નહીં, અત્યારે મેનેજમેન્ટમાં પણ આ લોકો સમજે છે ને કે જ્યારે કોઈ માણસ આપણને કામ કરતું હોય ત્યારે આખો માણસ કામ કરે છે, એ માત્ર મારો ક્લાર્ક છે કે સેક્રેટરી છે કે અસિસ્ટન્ટ છે કે મેનેજર છે એટલું નહીં, પણ એ માણસ છે, એ પિતા છે, પતિ છે, બધું છે. એટલા માટે પિતાના કારણે એના મનમાં કંઈક ટેન્શન હોય, પતિ હોવાના કારણે બીજા ટેન્શનો હોય, અને વળી ટૂંકમાં એ માણસ એ બધું લઈને આવતો હોય છે ઓફિસમાં, એમને નથી આવતો. આપણે એ બધી વસ્તુઓ એમને મૂકી શકતા, ઘરની એમ દરવાજો બંધ કરાવું, ત્યાં ત્યાં રહી ગયું, અને કોરા કટ થઈને આપણે આવી શકતા હોત તો સારી વાત છે. તો સ્વામી દયાનંદજી કે ને એક્શન એન્ડ રિએક્શન, આ માણસ ઘરમાંથી ઓફિસમાં જવા તૈયાર થયો છે, જતા જતા કંઈક ગડબડ થઈ ગઈ, કંઈક ઝઘડો થઈ ગયો પત્ની સાથે, મારી ચાવી ક્યાં છે ને, શરૂ થઈ ગયો, પાંચ મિનિટમાં સખત ઉગ્ર ચર્ચા થઈ ગઈ, ચલો ચાવી જડી, અને એટલો બધો ગુસ્સામાં છે આમ, એ કહે છે માણું મન કરે, ખબર પડી જાય કે આ પતિ આવ્યો છે, માણસ નહીં પતિ. અને ચાવી આમ ફેરવે તો ગાડી માણસ શરૂ કરે ત્યારે ખબર, ગાડી જે ચલાવે ને ધોધો ચાલુ કરે, ખબર પડે કે આ પતિ છે. એ જયારે એ રસ્તા પર ડ્રાઈવ કરતો ને ગાડી, ત્યારે પણ જે એના મોપાના ભાવ છે અને જે બધાની સામે આમ કરતો હોય, બોલો જે બધો ઝઘડો જે થયો છે ને એની અસર સારા એવા સમય સુધી હોય છે. ઓફિસમાં જાય ત્યાં સુધી, અને ત્યાં બેસે ત્યાં સુધી, અને ત્યાં જો કોઈ આડું એવું થયું કે જો કોઈ દરરોજ વાત ના કરે તો પુણ્ય પ્રકોપ જાગ્રત થાય, ખબર ના પડે કે આમ કેમ થયું. દરરોજ તો સાહેબ બરાબર હોય છે, આજે શું થયું, પાણી એને બદલે ત્યાં મૂકે તો એકદમ ગુસ્સે થઈ ગયા, અડધો પ્યાલો એકના બદલે આપણે કશું કર્યું, કારણ કે મેનેજર નથી, કોણ છે, પતિ છે. એ પતિમાંથી મેનેજર થયો કે બહુ વાર લાગે, પતિનો જે વેશ છે છોડીને મેનેજરનો વેશ ધારણ કરવામાં, આમ પેલા કપડાં કાઢીને બીજા પહેરે એવું સરળ નથી આપવા. એટલા માટે આપણે જયારે કોઈ વ્યક્તિને નોકરીમાં રાખીએ ત્યારે માત્ર મેનેજરની નોકરીમાં નથી રાખતા, કે માત્ર પેલા રસોઈયાની નોકરીમાં નથી રાખતા, કે માત્ર માયની નોકરીમાં નથી રાખતા, પણ વ્યક્તિને નોકરીમાં રાખીએ. એટલે જાણવું પડે કે રસોઈયાનું પણ વ્યક્તિગત જીવન કેવું છે, તો ખબર પડે કે કેમ નથી આવતો, કેમ આવ્યો, કેમ મીઠું વધારે પડે છે, કેમ આમ થાય છે, કેમ આ ગંદુ છોડીને જાય છે, તો કેમ આમ કેમ આમ કઈ પાસે બધા કારણો, કારણ કે વ્યક્તિ છે, રસોઈયા ઉપરાંત એ વ્યક્તિ છે. ચાલો ટૂંકમાં દરેકે દરેક સંબંધની અંદર આ રીતે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલી હોય, સંકળાયેલી હોય છે, અને દરેકે દરેક વ્યક્તિમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય. તો આપણે જે ગુણ સ્વીકારવા હોઈએ દોષ પણ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. ગુલાબની સાથે કાંટા તો હોય જ, હું કહું કે કાંટા વગરનું ગુલાબ બહુ મુશ્કેલ છે. લીલો પત્રોમાંથી આપણે પેલા પાંદડા તોડવા એટલે બધી કાંટાને તૈયાર રાખવી જ પડે, પેલા ઘોંચાઈ જવું થાય. બિલ્વ ક્યાંય કાંટાની સાથે, બિલ્વ કાંટા બિલો સાથે હોય જ છે. આમ દોષ ગુણ સાથે રહેલા છે અને એનો જેવા છે તેવો સ્વીકાર. હવે બહુ મોટી વાતો છે, નાની વાતો નથી, પણ છતાંય મોટા બનવું હોય તો પછી મોટી વાતોમાં એટલે એવું જ કરવું પડે, નહીં તો ના ના જ રહીએ. બીજાના દોષનો સ્વીકાર અને બને એટલા આગ્રહો આપણે છોડીએ, ટૂંકમાં બીજા લોકો આપણે અનુકૂળ થાય, મને અનુકૂળ થઈને જ વર્તે, મારા પ્રમાણે વર્તે, એ પ્રકારની આપણી એક માંગ હોય છે, આગ્રહ હોય છે, એ પણ જેટલે અંશે આપણે છોડી શકીએ એટલે અંશે બીજાનો સ્વીકાર કરવો શક્ય બનશે. દરરોજનો કકડાટ, નોકર એક જ રીતે કામ કરે, રોજ આપણે કકડાટ, મને વાસણ ધોવે એટલે બધું પાણી ન ચાલુ જ હોય, પણ રોજ જે કકડાટ, એ વાસણ ધોવે એટલે બધા ખરેટા રહી જાય, પાછો રોજનો કકડાટ. રસોઈ નોક રસોઈ એટલે આમ કરે જ, ટૂંકમાં જાણીએ છીએ કે અમુક વસ્તુઓ માણસો બદલી શકવાના જ નથી ખરેખર, કારણ કે પોતાની જાતને બદલવા માટે તો એક બહુ આંતરિક બળ જોઈએ, બાકી બદલાય કેવી રીતે, પોતાને બદલવું કેવી રીતે, કોઈ પ્રકારની ટેવ મારામાં પડી ગઈ હોય, ટેવમાંથી મુક્ત થવું હોય તો એમણે ખૂબ પ્રયત્ન જોઈએ, એ પ્રયત્ન માટે આપણામાં કમિટમેન્ટ જોઈએ, સાથે એને માટેનું મૂલ્ય હોવું જોઈએ, એના માટેનું એક એના માટેની શક્તિ હોવી જોઈએ. મોટા ભાગે લોકો એવા બિચારા જીવનની અંદર પણ એવા ઘવાઈ ગયા હોય છે કે આવી શક્તિ મોટાભાગે લોકોમાં હોતી જ નથી, કે એમનામાં ફેરફાર થાય,
એટલે કે બીજો માણસ પોતાનામાં પરિવર્તન લાવે અને મન અનુકૂળ બને એ પ્રકારની અપેક્ષાઓ રાખવી એ બહુ સંઘર્ષને નોતું લેવાયું છે. પ્રયત્ન કરવાનો, એમ નથી કે પ્રયત્ન નહીં કરવાનો, ભાઈ રોજ કહે કે બીજું આપણું ન ખુલ્લો થઈ જાઓ બંધ કરે આમ કરે. પણ અપેક્ષા રાખ્યા વગર આપણે એમ માની જાણીએ છીએ કે એનો સ્વભાવ છે એટલે ગુસ્સે થયા વગર કહી શકીએ તો એટલે ક્ષમામાં આ પ્રકારની અપેક્ષા છે કે બીજાના દોષનો સહાનુભૂતિપૂર્વકનો સ્વીકાર. ફરિયાદ સાધનો સ્વીકાર નહીં, રિસીવ્ડ વિથ રેઝર્વેશન. જેવું લખ્યા હતા આ લોકો, આ લોકો જે સહી કરે ને તેમાં લખે પણ કે ભાઈ શરતી સહી ચા, ટૂંકમાં એનો વિરોધ નડાવવાની એને શું કહેવાય એનો એનો હક અમે જાળવી રાખીએ છીએ. હા, પ્રયાસોનો વિરોધ કરવાનો તેનો અસ્વીકાર કરવાનો હક જાળવી રાખીને અત્યારે હું સહી કરું છું. આપણે પણ સ્વીકાર કરીએ તો મનમાં અનેક પ્રકારની આવી શરત સારો સ્વીકારો કે નહીં બને એટલું બિન શરતી વ્યક્તિનો સ્વીકાર હોય એની સહાનુભૂતિ સમજ હોય તો આ ક્ષમા શક્ય છે. ચાલો, એટલા ટૂંકમાં આ ક્ષમા બહુ મહત્વની વસ્તુ છે કારણ કે સતત વ્યવહારમાં જરૂર પડશે. વ્યવહાર કર્યા વગર ચાલે નહીં, વ્યવહાર એટલે બીજા લોકો સાથે, બીજા લોકો આખું જગત સાથે. લોકોની વાત જોવા ને તો રસ્તા પર તમે ચાલતા હોય તો ભલે ને આપણે કોઈ એની સાથે સંબંધિત ના હોય પણ બીજો માણસ ચાલતો હોય એટલે એની સાથે સંબંધ થયો જ ને. હું મોટર ચલાવતો અને બીજા બધાએ ચલાવતો એટલે આપણે એવો સંબંધ થઈ જ ગયો કે પેલો આમ થી આમ આવે જ, પેલો આમ થી આમ જાય, પેલો ઊભો જ રહે અને જે કરવો એ કરે. એવું નથી કે આપણે દુઃખી કરવા ગયો, એને બીજા બીજા એને કારણ હોય છે એ લોકોના. આપણે ઉતાવળમાં હોઈએ હંમેશા એટલે આપણે બધા ધક્કા મારે પાછળ ગાડી બેઠા આગળ બીજાને ધક્કા મળે, આપણું ચાલે આપણે પોતાની ગાડી ચલાવીએ આપણું ચાલે. તો બીજા લોકોને એમની પોતાની વસ્તુ હોય છે ને, એનું પોતાના રોકાણ હોય, એમની પોતાની પ્રાયોરિટી હોય. એટલે માણસ ઉભો જ રસ્તા પર શું બોલે એ જોવે છે કે ભાઈ એકાદી સમય મકાન ક્યાં એ મકાન જોતી. એટલે ધીમે ધીમે જતો અવઘડી બનતું હોય આટલું ધીમે ધીમે શું કામ જાય છે. એને એનું કારણ છે, મકાન શોધો એક જ નંબર ક્યાં છે, મકાનમાં નંબર લખ્યો જ ના હોય, 25 નંબર લખ્યો હોય પછી છોડે છૂટતા એ નંબર વચ્ચે નંબર કરવું પડે. તું પણ બીજા લોકો જે વર્તન કરતા ની પાછળ એમનું પોતાના કારણ આપણને ખબર ના હોય અને જે આપણે ઉકળીએ જે આપણે ઉકળીએ એટલી બધી હદ સુધી કે અમેરિકાના લોકો તો કેલિફોર્નિયા સ્ટેટમાં તો ઘણા લોકો ગાડીમાં ઉતરીને સુતાઓ કરે રીતસર ગોળીમાર જ કરે. માણસ એટલા બધા ઉતાવળામાં હોય અને એમને ત્યાં તો એવું કહે છે કે જો તમે 75 મહિનાની ઝડપથી ગાડી ના ચલાવો તો પાછળ ધક્કો મારીને તમે ચલાવડા તો જરાક પાછા પડ્યા ઓછી સ્પીડ થાય ને તો પેલો આવીને ધક્કો જ મારે તમને. લોકોને પસંદ નથી કે જરા પણ ઢીલ થવી જોઈએ અને એમને લાગે તમે ઢીલ કરો છો એની પાસે કોઈ ઈરાદો છે. એવા કેટલા પ્રસંગોને માણસ ઉતરે શૂટઆઉટ, આમાં હાઈવે શૂટઆઉટ બનતા હોય છે. એટલે કેટલો બધો અંદરથી અધીરાય અધીરાય પણ નહીં અસહિષ્ણુતા, કારણ કે એ માણસનું દ્રષ્ટિબિંદુ આપણે સમજી શકતા નથી. એટલું સરળ નથી હોતું બીજાના દ્રષ્ટિબિંદુ સમજવા પડશે, બીજાના દ્રષ્ટિબિંદુને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન. લોકોના દ્રષ્ટિબિંદુ એવા વિચિત્ર હોય છે કે ગમે તે પ્રયત્ન કરતા નહીં સમજાતા હતા, એ જુદી વાત છે. છતાં પણ અન્યના દ્રષ્ટિબિંદુને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન, અન્યના દ્રષ્ટિબિંદુથી પરિસ્થિતિને મૂલવવાનો પ્રયત્ન, અંતો જ એના પ્રત્યે આપણને સહાનુભૂતિ જન્મી શકે, અંતો જ આપણા હૃદયની અંદર ક્ષમાની ભાવના જાગૃત થાય. તો પછી જે અપરાધ કરતો હોય એ અપરાધ આપણને અપરાધ ન લાગે પણ આપણે સમજીએ કે અપરાધ ક્યાંથી થઈ રહ્યો છે, કયા પ્રકારની જરૂરિયાતમાંથી થઈ રહ્યો છે, આમ તો આપણે એના પ્રત્યે સહાનુભૂતિ જન્મે તો આપણે કોઈ પ્રતિકાર વગર અપરાધ સહન કરી શકીએ. આવો કોઈ સ્વામી બહેન છે કે ક્ષમા ગુણ તો આપણે જાણીએ છીએ બધા લોકો, એવું જ આપણે ક્ષમા નથી દાખવતા. ક્યારે ક્ષમા દાખવી શકીએ છીએ? જયારે બીજું જે હોય એને જીવ છે તો સ્વીકાર કરે ત્યારે. જોકે મચ્છર જાણે છે કે મચ્છર કરડવાના જ છે, જાણીએ છીએ આપણે શું કામ પેલી મચ્છરદાની રાખીએ છીએ, જાણે છે કે મચ્છર કરડવાના જ છે. અંતેથી એના એ સ્વભાવનો સ્વીકાર કરીને એને અનુરૂપ આપણે આપણી વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. જેને કારણે જીવન અંદર પહેલી રીતે રાખવા બહાર બંધ રાખીએ, લાઈટ ના કરીએ અંધારામાં પહેલી આપણે
That tattva is andharama jammu paddhu hai jarat mein. Jo light kari na tarat ma jivna avin jivna. So itne ki apra jivna avin apra apra dusse tu lage jane 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 sabhav se. E prakhara bhamana mi bana gala hai. And kada jivna avin jivna tum apra apra maag jivna amma maag na jivna. Am bilari to ka avin jivna samay prana avin. And the Gummeda got a toy in Johnny. He needed that, no? So Gummeda and Kiava played the Japanese. So out. I'm Tukuma up it. I'm a lot of money at Biladic and a Gusset Indian road like any particular in the Pugani. They got rich. And maybe up it. I'm here to operate. You just look on for about some money. I'm not sure if you're a good person. ગાંડો માણસ તો પણ આપણે વાંધો નથી, જેને કે ગાંડો છે આપણે જઈએ એટલે ગમે ત્યારે કઈ વસ્તુ આપે છે કે ભાઈ કઈક બોલવા માંડે. આપણે કોઈ જાતની દરકાર કરી નથી કરતા, સામાન્ય ના કરીએ તો ઘણા લોકો એની દરકાર કરતા હશે. સામાન્ય જાણીએ છીએ કે ગાંડો છે તો આપણે ચલાવી લઈએ છીએ. કેમ ચલાવી લઈએ છીએ? જાણીએ છીએ એનો આપણે સ્વીકાર કરીએ જો છે. એક મહામૂર્ખનો સ્વીકાર કરવા આપણે વાંધો નથી, કારણ કે જાણીએ છીએ કે મૂર્ખ છે. એની પાસે શું અપેક્ષા નાખી? એટલે ઘણી વાર આપણે કોઈ વિચિત્ર વર્તન કરે ને આપણે જયારે થાય મનમાં જ એને આપણા મોં પાના થોડા પેલા ભાવ ઉઠીને બાજુ આવ્યા પછી આપણને કહે કે જેના સ્વામી નહીં ઉચ્ચ તો પછી નહીં તો પછી જે સ્વામી મોં પરના ભાવ બદલ લાગે હમણાં જે પુણ્ય પ્રકોપ જાગ્રત થવાનો છે એટલે પૂરો તરફ ચેતવણી આપે છે. ના ના સ્વામીજી છે જ, એક વાર મનમાં એવું સમાધાન કદાચ છે જ, પછી જે બોલે ગમે તે વર્તન થી આપણે કઈ ના થાય. અર્થ આ રીતે આપણે આ બધા લોકોને જેવો લાભ આપી કે ક્ષમાનું એવો એનો એક અંશનો લાભ પણ આપણે નજીકની વ્યક્તિઓ જ એમ નથી આપતા. જો આપણને કોઈ વધારે વધારે દુઃખી કરતું હોય તો આપણે નજીકની વ્યક્તિ, જેટલી વ્યક્તિ નજીકની એટલી વધારે દુઃખનું કારણ બનવાની સંભાવના. ખાલી જેટલી નજીકની વ્યક્તિ એટલે આપણી અપેક્ષા વધારે થવાની, એટલો સ્વીકાર ઓછો હોવાનો, અપેક્ષા વધારે હોવાની, આગ્રહ હોય મારો દીકરો તો આમ જ કરવું છે, તેરો પપ્પા જાય પેલા એને જે કરવું એ કરે, તારે આમ કરો, તું પણ બીજો ગમે તે કરે મારો આગ્રહ નથી, મારા દીકરો આમ કરવું જોઈએ. એક પેલા ને મારી પત્ની આમ જ કરે, મારો પતિ આમ જ કરે, મારો પુત્ર આમ જ કરે, મારો મિત્ર આમ જ કરે. અને જે સૌથી વધારે મન દુઃખ ક્યાં થાય છે? આ જગ્યા થતું હોય. કેમ મન દુઃખ કરે? કારણ કે એ જેવા છે તેવા એમના દોષ નો કોઈ સ્વીકાર નથી. આપણે એવી અપેક્ષા રાખે કે બધા દોષ મુક્ત હોવા જોઈએ અથવા બધા આપણને અનુકૂળ હોવા જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે ચાલવા જોઈએ. એને જો ક્ષમા સમજવી હોય તો આપણા પડોશી સાથે, પડોશી તો નહીં જાણે કે દૂર જેને કોઈ સંબંધ જ નથી, એની સાથે કઈ જાતનો આપણો ભાવ છે, કઈ જાતની દ્રષ્ટિ છે, કઈ જાતનું વર્તન છે, કેવો આપણે એનો સ્વીકાર છે, તો એ ક્ષમા આપણે સમજી શકીએ. એટલે ક્યારે સમજી શકીએ? આવું પાલન ક્યારે કરીએ? આપણે ક્ષમાનું મૂલ્ય હોય ત્યારે. ટૂંકમાં આ મૂલ્યનું પાલન કરીને આપણે બીજા કોઈ પર ઉપકાર કરતા નથી, એ પણ મહત્વ નથી. જો તમને કે હું સાચું બોલીને દુનિયા પર ઉપકાર કરું છું તો કે એવું બી ધ્યાન લાવી ચાલવાનું નથી. આ મૂલ્યનું પાલન કરીને બીજા પર ઉપકાર કરતા નથી, આપણે આપણા પર ઉપકાર કરીએ છીએ. એ મહત્વની વસ્તુ છે. ક્ષમાથી લાભ કોને છે? મને લાભ છે. અર્થાત મારી માનસિક શાંતિ કે સ્વસ્થતા જળવાઈ રહે ને, મારામાં સંઘર્ષ જન્મે નહીં, આના રીતે મારા મનની સ્વસ્થતા જળવાઈ રહે, મારા લાભમાં છે. એટલે ક્ષમા મૂલ્ય, દરેક મૂલ્યનું મૂલ્ય સમજાવવું જોઈએ. એ ક્ષમાનું પાલન ન કરવાથી, અર્થાત આવેગોને વશ થવાથી, પ્રતિકાર કરવાથી, ચિત્તમાં વિકારને ચલાવી લેવાથી મારું પોતાનું જ મન બગડતું હોય છે, મારું પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. જેટલા હું છે આપણે સમજીએ એટલા હું ક્ષમાનું મૂલ્ય એમને
આપણે અત્યારે છીએ એના કરતા વધારે મોટા બનીએ, વધારે વિશાળ બનીએ, વધારે પરિપક્વ બનીએ તો જ આ મૂલ્યનું પાલન થશે. અર્થાત આ મૂલ્યો આપણે અપેક્ષા રાખે છે કે જરા મોટો થાય, હજી આટલો ને આટલો જોયો સ્વામી 50 વર્ષ નો તો હોય પણ હજી એવો એવો જ રહ્યો. આપણે નથી કદાચ ઘણી વાર મહાવીર ઘણા ફરિયાદ કરે તો જરા કોને કઈ કહે અમે એક 15 વર્ષ નો વાત નથી, 50 ની ઉંમર છે. 50 વર્ષ હોવા છતાં પણ હજી 10 વર્ષ જેવું વર્તન કરતો હોય, અર્થાત એ હજી પરિપક્વ, ટૂંકમાં એ પ્રકારની મેચ્યોરિટી કે પરિપક્વતા નથી આવી. આપણે આમાં એવું જ હોય છે, આપણે જયારે જયારે આવેગોને વર્તીએ, વર્ષને વર્તીએ ત્યારે 10 વર્ષના હોય એવું જ વર્તતા હોય કે 5 વર્ષના હોય કે 3 વર્ષના હોય ત્યારે વર્તતા હોય છે. અંતેથી આ દરેક મૂલ્ય આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે મોટા બનીએ, આપણે પરિપક્વ બનીએ, અને એ મૂલ્યનું પાલન આપણને માટે અત્યંત લાભદાયક છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેવિ મૂર્તિભેદવિભાવ્યાપ્તદેહાય ભક્તિરવ્યભિચારિણી વિવિક્ત
tadesha sevitvam aratir jana samsade adhyatma jnana nityatvam tatva jnana artha darshanam etajnanamiti proktam ajnanam tadatonyatha avanitvam, agandhatvam, ahimsa, shantihi ఇవన్న ఆగచ్చి ఆర్జవం అజ్ఞాన మూల్యము నిరాంత ఆర్జవం నిరాఖ్యా కలదే భాష్యమా త్రిసన సప్తమ బాణప ఆర్జవం సురుజుభావ అవక్రత్వం ఆర్జవం రుజుభావల సరత సరతను భావ అవక్రత్వం వక్రతను అభావ అకౌటిల్యం కుటిల్తను అభావ యథారుదయం వ్యవహరణం ఉత్మా పోతానా హృదయమా జే హో ఈ ప్రకార వ్యవహార కరువో అన్నాంతే ఆర్జవం పర ప్రకారణారాహిత్యం దియగుణ క్షితర్వా ఈ ఇదే క్షేత్రవాణి నా హోయ్ ఈ ప్రకారం వ్యవహార ఆర్జవంటే రుజుభావం సరళత నిష్కపటత ఇది ఏ ప్రకారం అప్పుడు ఏ ప్రకారం అప్పుడు వృత్తి జీవన బియాకునే క్షేత్రవాణి కి బియాకు నుక్సాన్ కరవాణి కి బియాకునే భ్రమవాణి కి బియాకునే భ్రమ అలాగే అంధారం రాకవాణి ఈ వృత్తి నా హోయ్ ఈ వృత్తి హోయ్ అప్పుడు బియాన అంధారం రాకవా హోయ్ బియాన కసి జాణవా ના દેવું હોય બીજાને બીજામાં ખોટી સમજ ઉત્પન્ન કરી જાત જાતમાં આપણે કરવાનું હોય છે આપણા હૃદયમાં આપણે જાણતા હોઈએ કઈ વસ્તુ સાચી છતાં પણ બીજા એમ ના જાણે એમ કે આપણે ના બોલતા તો વાંધો નહીં વાંધો તો ખરો અંદર તો કુટિલ તો અંદર જ ના આવી જોઈએ નિમિત્ત માત્ર રુજુતા શબ્દોમાં શબ્દો પૂરતી મર્યાદિત હોય રુજુતા હૃદયનો ભાવ છે હૃદયની અંદર કુટિલતા ના હોય હૃદયમાં વક્રતા ના હોય ત્યાં કપટ ના હોય હૃદયમાં કપટ હોય કુટિલતા હોય વક્રતા હોય તો કુટિલતા આપણા શબ્દો અને વ્યવહારમાં વ્યક્ત થવા જ રહે જ નહીં પણ ઘણા લોકો એવા કુશળ હોય છે કે અંદર ભલે કુટિલતા કે કપટ હોય છતાં પણ શબ્દોનો પ્રયોગ એવી કુશળતાથી કરે કે કોઈ એમને પકડી ના શકે કોઈનો દોષ ના કાઢી શકે જે મેં તો જે હતું એ કહ્યું મારા શબ્દો કે વિચાર યાદ કર જે હતું મેં તો સાચું જ કહ્યું હતું અર્થાત ઘણી વાર બનતું હોય કે શબ્દોનો માત્ર ઉપર છંદ વર્ષ જોઈએ તો જાણે કે સાચું હોય એમ કહેવાય પણ શબ્દો એવી રીતે કહેવામાં આવે કે જેની સામો માણસોનો જુદો જ અર્થ કરે આમ શબ્દોને કહેવા કહેવાની ક્યાં ભાર આપવો શું કરવું એ બધાની પણ એક પદ્ધતિ હોય છે એવી રીતે કહેવામાં આવે કે જેની સામો માણસમાં બીજા પ્રકારની સમજ ઉત્પન્ન થાય શબ્દો એના જ હોય તો મહત્વની વસ્તુ એ છે કે જે સમજ આપણે ધરાવતા હોઈએ છીએ એવી સમજ બીજામાં ઉત્પન્ન થાય નહીં કે બીજા પ્રકારની એટલે ટૂંકમાં છેતરવાની કુટિલતા ન રાખવી સરળતા હોય બહુ મોટું મૂલ્ય છે આત્મા સરળ છે એટલા માટે આ બધા આત્માના ધર્મ છે અમાયત્વમ અદમ્ભિત્વમ અહિંસા સહિષ્ણુતા આ બધા આત્મા ધર્મ છે એ રીતે રુજુતા સરળતા નિષ્કપટતા આત્માનો ધર્મ છે આત્માનો ક્યાંય કપટ નથી ના શા માટે હોય આત્માએ શું કામ કપટ કરવું જોઈએ કપટ ક્યારે કરવાનો હોય જયારે આપણામાં કઈ ગડબડ હોય ત્યારે ને આત્મામાં તો પૂર્ણ છે સત્યમ જ્ઞાન અનંતમ હોવાને કારણે એ જેવું છે તેવું દેખાવામાં એને કઈ વાંધો જ નથી આપણે દંભની વાત કરીએ આ બધા મળતી આવતી વસ્તુઓ છે દંભોમાં એવું થતું હોય કે આપણું હોય એને કદાચ જુદીને દેખાડવું કોઈ કે બીજા પર સારી છાપ ઊભી કરવી અને જેનો અધિકાર આપણને યોગ્યતા આપણામાં નથી એટલા મૂળ માણસની જરૂરિયાત હોય છે એને એને ધન જોઈતું હોય એને પ્રતિષ્ઠા જોઈતી હોય એને સન્માન જોઈતું હોય હા પણ પોતાની યોગ્યતા કરતાં વધારે જોઈતું હોય જોઈતું હોય એને વાંધો નહીં પણ પોતાની યોગ્યતા કરતાં વધારે જોઈતું હોય અંગ્રેજીમાં કહેવત છે ડિઝર્વ બિફોર યુ ડિઝાયર
ઈચ્છા કરો એ પહેલા યોગ્યતા પ્રાપ્ત કરો એટલે પોતાની યોગ્યતા અનુસાર ઈચ્છા થતી હોય તો આવી મુશ્કેલી ન થાય પરંતુ પોતાની યોગ્યતા કરતા ઘણી વધારે મનુષ્યની ઈચ્છા હોય છે કારણ કે પોતાની યોગ્યતાને કારણે જે મળે એનાથી સંતોષ નથી એ લભશે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદ ચિત્તમ શંકરાચાર્ય કહે છે કે તારા પ્રામાણિક પ્રયત્નથી જે તને પ્રાપ્ત થાય એને તારા મનને પ્રસન્ન રાખ મૂળ જે ધનાગમ તૃષ્ણા તો ધનને તે તૃષ્ણા ત્યાગ કર ભગવાન નસીબ જો કે ત્યાં શંકરાચાર્ય મહારાજ ને કે ધનનો ત્યાગ કર ઠીક છે તૃષ્ણાનો ત્યાગ કર એટલે આવી વસ્તુને કારણે આપણને જે છે અથવા આપણા પ્રામાણિક પ્રયત્ન જે મળી શકે આપણી યોગ્યતા પ્રમાણે આપણે જે પ્રાપ્ત થાય એટલે આપણે સંતોષ નથી નથી યોગ્યતા કરતા વધારે જોઈએ છે આવું ના હોત તો ક્યાંય અપ્રમાણિકતાની જરૂર દરેકને જો પોતાની યોગ્યતા પ્રમાણે મળી રહે અને સંતોષ થતો વાંધો નથી ઘણા લોકોને યોગ્યતા પ્રમાણે નથી મળતું તો એના માટે લડત કરવી જોઈએ પરંતુ જે યોગ્યતા પ્રમાણે મળે છે એને પણ હંમેશા વધારે મેળવવાની ઈચ્છા હોય છે એક અસંતોષ છે ને અંદર અધૂરપ છે ને માણસ કોઈને કોઈ અધૂરપ પૂરી કરવા ઈચ્છે છે એ માને છે કે આ બધું મેળવી લઈશ તો માણસ સત્તા પ્રતિષ્ઠા અને સંપત્તિની મારી અધૂરપ પૂરી થશે અવિવેકમાંથી આ જન્મી છે બધાએ મૂલ્યોનો જે ભોગ અપાતા હોય છે એનું પાછળનું કારણ અવિવેક જ છે આત્માનું પોતાનું જ્ઞાન ન હોવાને કારણે પોતાના વિશે જ ભ્રમ સેવાઈ રહ્યા છે એ જ બધાએ એમાં જ અવિવેક અને એ જ આ બધા મૂલ્યોના ભોગ માટેનું કારણ છે ટૂંકમાં મૂલ્યોનો હ્રાસ થતો હોય તો એ પણ એક જ કારણ છે અજ્ઞાન અજ્ઞાન જન્માવે છે ભ્રમ અથવા અવિવેક ભ્રમ એટલે અવિવેક અને એમાંથી જ આ બધું થતું હોય એટલે જે અંદરની અપૂર્ણતા ચાલતી હોય એ છુપાવવા માટે અને બીજી રીતે કંઈ કરવા માટે થોડું પોતે જોઈતું હોય એટલે પોતે કંઈ પ્રાપ્ત કરવું હોય પરંતુ પોતાની યોગ્યતા કરતાં વધારે મેળવવું હોય તો સીધે સીધા રસ્તે ના મળતું હોય તો એ મેળવવું જ હોય એમ ઘણા મનમાં બહુ કમ્પલ્શન છે એટલે ઘણા બધા અંદરની શું કહેવાય ને કે એક અંદર એક આવેગ હોય છે જે આપણને પ્રેરિત કરતા હોય કે આપણે નિયંત્રિત કરતા હોય આ માણસ એટલે આ બધા મૂલ્યોનો ભોગ આપવાનું બને શું કામ સત્યનો ભોગ આપવો પડે શા માટે કુટિલતા કરવી પડે શા માટે કપટ કરવું પડે એટલા જ માટે પ્રશ્ન એક જ થાય કે શા માટે આ બધા મૂલ્યોનો ભોગ આપવાની જરૂર પડે કારણ કે આ બધા મૂલ્યો આપણે બહુ પ્રિય છે આ બધા મૂલ્યો આત્માના સ્વભાવને અનુરૂપ હોવાના કારણે દરેકને આ મૂલ્ય માટે પ્રેમ છે એટલા જ માટે બીજા પાસે હંમેશા આપણે એ રુચિતાની અપેક્ષા રાખતા જોઈએ કોઈનામાં કપટ જોઈએ કોઈનામાં કુટિલતા જોઈએ તો જરા આપણે પ્રસંગ નહીં કરતા હોતા એટલે કોઈ મને ક્ષેત્રે એવું તો હું ક્યારેય સ્વીકારું નહીં એ બતાવે છે કે મને પણ સરળતા માટે નિષ્કપટતા માટે પ્રેમ છે કારણ કે એ પ્રકારના વર્તનની હું અન્ય પાસેની અપેક્ષા રાખું છું એટલે એક સાદો નિયમ કર્યો ને આપણે કે કયું મૂલ્ય મને પસંદ છે એને માટેની એક કસૂર એક જ છે કે કયા પ્રકારના વર્તનની હું બીજા પાસેથી અપેક્ષા રાખું છું બીજા મને ક્ષેત્રે એ હું ચલાવી લેતો હોઉં એ ખુશ થતો હોઉં કે અમારા ક્ષેત્ર આનંદ તો આપણે ક્ષેત્રી શકે બીજા હવે બીજા ખરેખર તો મને દગો દીધો એમ કે મને આનંદ થતો હોય તો બીજાને દગો દેવો મને એ કોઈ જ ના બને આપણે ગમે તેટલું હોય તો દગો આ ક્ષેત્ર લઈએ અને જરાય આપણે સ્વીકારતા નથી માણસ ભલે અત્યારે જઈને ડોનેશન 25,000 રૂપિયા આપી આવ્યો ડોનેશન આપી આવ્યો દાન આપી આવ્યો રિક્ષામાં બેઠો આ રિક્ષાવાળાની પાસે 8,000 વધારે લઈ જાય છે રિક્ષાવાળો બધો જે તારું કાર્ડ બતાવો આમ બતાવો કયું કાર્ડ આ તો રાતનું છે દિવસનું બતાવો એમ કહે એ છેતરી જાય એના જ ચલાવી લો આમાં પેલા 50 પૈસા માટે એટલો આગ્રહ નહીં પણ હમણાં છેતરે કેમ કે હું મૂર્ખ છું આમ કોઈ રીતે પોતે છેતરવાનું પસંદ કરતો જ નથી એમાં પોતાની હિંમત લાગે છે કોઈ મને છેતરી જાય એટલે હું મૂર્ખ હતી હિંમત લાગે એ જ બતાવે છે કે આ બધા માટે આપણને ખૂબ મૂલ્ય છે અને છતાં પણ જેને માટે આપણને મૂલ્ય છે જેને માટે આપણને પ્રેમ છે જેની અપેક્ષા બીજા પાસે રાખીએ છીએ કમ નસે જે એમાં જ આપણે ભોગ આપતા હોઈએ એમાં જ બાંધછોડ કરતા હોઈએ કારણ કે બીજા મૂલ્યો આપણામાં છે આપણા બે પ્રકારના મૂલ્ય છે વાત થઈ ગઈ છે અને એક તો સ્વાભાવિક મૂલ્યો કહી શકાય કેવા મૂલ્ય સ્વાભાવિક મૂલ્યો અમાયત્વ અરંધિત્વ અહિંસા આ બધા મૂલ્યો છે
એ સ્વભાવને પ્રાપ્ત થયા મળી અર્થાત એ મૂલ્યો આપણામાં હોવા માટે આપણો કોઈ પ્રયત્ન નથી જન્મ્યા ત્યારથી જ આ મૂલ્ય લઈને જન્મ્યા છે એના માટે આ બધા સ્વાભાવિક છે સ્વાભાવિક એટલા જ માટે કે આત્માના સ્વભાવને અનુરૂપ છે બધા હોવાના જ આત્મા આપણો સ્વભાવ હોવાના કારણે મૂલ્ય પણ આપણા સ્વભાવ જ છે આપણા સ્વાભાવિક પ્રેમ છે આત્મા માટે પ્રેમ હોવાના કારણે આત્માના સ્વભાવ મૂલ્ય માટે પણ પ્રેમ છે બીજા પ્રકારના મૂલ્ય પણ આપણા એ કહેવાય છે અપનાવેલા મૂલ્ય એક્વાયર્ડ વેલ્યુ અપનાવેલા મૂલ્ય જયારે આપણે અપનાવ્યા આપણા ઉછેર દરમિયાન આપણે બીજા મૂલ્યો આ તો જન્મથી લઈને આવ્યા છે તો ઉછેર દરમિયાન આપણે બીજા મૂલ્યો અપનાવ્યા લોકોને જોઈ જોઈએ બીજા લોકોને વાત કરી કરીને આપણે મૂલ્ય અપનાવતા હોય જોયું કે આપણા વડીલો બધા તો શેને મહત્વ આપે છે બધા લોકો ધનને બહુ મહત્વ આપે જોઈએ છે આપણે જોઈએ કે લોકો ધનને સંપત્તિને સત્તાને પ્રતિષ્ઠાને કેટલું મહત્વ આપે છે એ પણ જોઈએ છે કે આ ધન સંપત્તિ વગેરે માટે એ લોકો આ બધા મૂલ્યો મણછોડ કરતા હોય છે એ પણ જોઈએ આપણે અને જોયું કે આ વડીલો જ નહીં આખી દુનિયાને મહત્વ આપે છે લોકો કોની વાહ વાહ કરે તો કોની પ્રશંસા કરે કોની સ્તુતિ કરે જેને આવી વસ્તુ જીવનમાં શુદ્ધ કરી હોય એની સ્તુતિ તો બધાને જોઈતી હોય ને એ પણ એક તકલીફ છે આ મૂલ્યો કેમ આ બધા મૂલ્યો જે છે અપનાવેલા મૂલ્યો એ કેમ અપનાવેલા છે એ કારણ કે અજ્ઞાનને કારણે આપણા વિશે જે અનેક પ્રકારના ભ્રમ છે ગ્રંથિઓ હું દુઃખી છું ને અધૂરો છું ને જરૂરિયાતવાળો છું હું કેવો છું જરૂરિયાતવાળો છું અસહાય છું આવી જાતના આત્મા વિશે એટલે પોતાના વિશે આ પ્રકારના ભ્રમ બધા સેવાતા હોવાના કારણે આ બીજા મૂલ્ય આપણે પકડેલા છે આત્માનું યથાર્થ જ્ઞાન આપણને હોત તો કશું પણ આપણે અપનાવેલું ન હોત પણ આત્મા વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ છે ભ્રમ છે અસહાયતા છે દરિદ્રતા છે ઉણપ છે અધૂરપ છે એટલા માટે અધૂરપ ઉણપ વગેરે પૂરી કરવા માટે માણસ બહાર નજર કરતો છે અને એવું લાગે કે હું આ બધી વસ્તુઓ ઉણપ પૂરી કરશે એટલા જ માટે ટૂંકમાં ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આવી જગતની જે વસ્તુઓ છે એને આપણે સુખનું કે શાંતિનું મુક્તિનું સાધન માનીએ છીએ જોઈએ કે આખી દુનિયા એને એના એની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે એટલે એમાં કંઈ ખવું જ છે ને બધાએ કરે છે ને સ્વામી મારા પપ્પા આવું જ કરે છે મારા દાદા એમ જ કર્યું મારા કાકાએ પેલું કર્યું એટલે પછી બાળકને માટે તો એ બધા બહુ મોટા માણસો બહુ મોટા થાય પછી ખબર પડે કે ભાઈ એ ક્યાં કઈ જગ્યાના હતા પણ ત્યાં સુધી તો નાનું બાળક હોય એના માટે તો આ લોકો એટલે ભગવાન પપ્પા એટલે ભગવાન મિક્સર એટલે પપ્પાની બહુ મોટી જવાબદારી થઈ ગયા છે માતા પિતાની બહુ મોટી જવાબદારી એટલા થઈ ગયા છે કે બાળકને માટે તો માતા પિતા એટલે ભગવાન જ છે એની અપેક્ષા માતા પિતા કેવી હોય ભગવાન જેવી હોય મારા પપ્પાને કશું ના આવડે એવું તો બોલે જ નહીં ને મારા પપ્પા તો બધું ખબર સર્વજ્ઞ જ હોય સર્વશક્તિમાં અને કશું ના થાય સરસ બધી મારા પપ્પા હું કહી દઈશ મારા પપ્પાને કઈ જોયું ને મારા પપ્પાને બધું આવડે છે જે કશું બહાર ના થાય બધું એટલે જ ને પછી એમ તો સ્વામી ત્યારથી વર્ણન કરાય એક દિવસ પેલો વાંધો નીકળે ડરે આ બાદ ડરી સીધું માતા પાસે પહોંચે માતાની ગોદમાં જાય એટલે એને બસ શાંત પૂરે પૂરી એને ત્યાં સલામત એનો અનુભવ કરે મમ્મી પાસે જાઓ બસ પછી તો મમ્મી પણ આમ બહેન પાછી જાય છે આ વાંધો છે એમ નજીક કરો ને તો મમ્મી પણ આમ ચીસ પાડે ચીસ પાડીને પાછા જઈશ એટલે અરે મમ્મી એવું કરે મમ્મી નજીક આવે મમ્મી પપ્પાને બોલાવે ત્યારે ખબર ઓહો મમ્મીને પણ થાય ધીરે ધીરે બાળકનો ભ્રમ ભાગતો જાય છે જેમ જેમ બાળક મોડું થાય ને તેમ તો એનો ભ્રમ ભાગતો અને અંગ્રેજોમાં ડિસમ્યુઝનમેન્ટ ઇન્ડ્યુઝન એટલે ભ્રમ આપણામાં ભ્રમ ભાગતા જાય પણ ત્યાં સુધી તો એટલે પછી તો ભાઈ પપ્પાને બોલાવે ને પપ્પા આવે ને પપ્પા એમ ભાગવા પડે વાંધાને અને પેલાને કે ભાઈ મનસુખ તું આ જરા વાદાને બહાર થઈ ગયો ત્યારે પછી અને લાઈક ઓહો આ તો પપ્પા પણ સ્વામી દયાજી મહારાજ કે દરેકે દરેક બાળકના હૃદયમાં એક જ ખોજ હોય છે ઇનફેલિબલ ઇનફેલિબલ એટલે જે અમોઘ છે અર્થાત જે ક્યારે અનફેલિંગ જે ક્યારેય નિષ્ફળ ના જાય જે ક્યારેય પણ હંમેશા સફળ હોય હંમેશા સાચું હોય વિશ્વસનીય હોય જેનો જે હંમેશા વિશ્વસનીય હોય એટલે દરેકે દરેક મનુષ્યની આ ખોજ છે દરેક દરેક મનુષ્યને વિશ્વસનીય વસ્તુની ખોજ દરેક દરેક માણસ આશરે શોધતો વિશ્વસનીય આમ બાળક જન્મે ત્યારથી જ વિશ્વસનીય જેનો બધો વિશ્વાસ મૂકી શકાય
અંતોપણે નચિંતતાનો અનુભવ થાય. આપણે ક્યારે નચિંતતાનો અનુભવ થાય? આપણે જયારે વિશ્વાસ મૂકી શકીએ ત્યારે. રાત્રે આપણે સુઈ ક્યારે શકીએ? બધું બધા બારણા બારણા બધા આગળ વાગળા બધા મારેલા છે, બધો વ્યવસ્થિત વિશ્વાસ હોય, એવી ખાતરી હોય તો આપણે સુઈ શકીએ. સુતા પછી ત્યાં બારણું વાંચી વાંચી ઉઠવું જ પડે, ઉઠી પડે, જોઈ રહ્યું પડે. એટલે શું થયું તને, કેમ જોયું? ના ના, તો ખાલી આમ મને જરા પાણી પીવું છે. ખરેખર તો ખરેખર પેલો આગળ જોતો હોય ત્યાં વિશ્વસનીયતા. બહાર પેલો ચોકી પહેરો હોય, ચોકીદારનો વિશ્વાસ હોય, એટલે પાસે એક આપણે પાસે એની ચોકી કરવી પડે. દર કલાક પછી આપણે જોવું પડે કે એ માણસ જાગે છે કે ઊંઘે છે. એટલે એને કહીએ કે દર કલાકે ડંકા વગાડે તો પેલું તો એલાર્મ મૂકીને સુઈ જાય. પણ એની પાસે લોકો ઘડિયાળ આવે છે, એ ઘડિયાળનો એલાર્મ હોય, એ કલાક કલાકનો એલાર્મ એની પાસે. દર કલાકે ડંકા વાળો પછી આરામથી સુઈએ તો શું ખબર પડે? તો નહીં કરતો નહીં શું ખાલે, પણ અડધા કલાક મારે જોવું પડે પાછું. આપણે વિશ્વ કારણ કે અંદર અસલામતી છે, અસલામતી છે, ભય હોવાને કારણે વિશ્વસનીયતાની સલામતીની ખૂબ જરૂર છે. એટલે બાળક માટે તો આ માતા પિતા કેવા છે? વિશ્વસનીય છે, નિર્ભયતાનું સ્થાન, આશ્રય સ્થાન છે. પછી જયારે જુએ જેમ જેમ અનુભવ થતો જાય, એટલા જ માને મા બાપ જે કરે એવું જ પેલો કરે. જે મા બાપને ગમતું હોય છે ને ગમે, જે કરે તે જ પેલો કરે, જેમ બોલે તેમ બોલે. બધી વસ્તુઓ જે મા બાપની હોય એ બાળક ગ્રહણ કરી લેતો હોય. મા બાપ એટલે જે કોઈ આપણા વિશ્વસનીય હોય, જે કોઈ પ્રેરણા પાત્ર હોય, જે કોઈ આપણા આદરણીય હોય, એનું આપણે અનુકરણ કરીએ. અને તો મનુષ્યને અહીં ખોજ છે. અને એટલા માટે પેલા મા બાપ વગેરે બધું શોધતો હતો. જે કોઈ મા બાપ જ બીજી બી શોધ હતો, એમને પણ પેલાની સત્તાની જરૂર છે, એમને પણ આની જરૂર છે. બાળકને પછી આવે તો સત્તાની પ્રતિષ્ઠાની મા બાપનું બહુ મોટી વસ્તુ છે. મા બાપનું જરાય સરળ નથી. બાળકની આપણી બાળક આપણી સમય જે જુએ છે, બાળક નામ પેલા ગભરું બાળક નામ કે આ તો ભગવાન જ છે, રીત છે. એને માટે મા બાપ પછી જેમ તેમ વર્તે, એનામાં જો મેચ્યોરિટી એટલે કે એવી જાતની પરિપક્વતા ન હોય અને બાળકની જેમ વર્ત્યા કરે મોટો થઈને પણ, તો બાળકના હૃદયમાં બહુ આઘાત થતો હોય છે, બિચારા બહુ નિરાશા જન્મતી હોય છે, ભાગતો હોય છે. એટલે મા બાપ થયું એટલે બહુ મોટી વસ્તુ છે. કશું તો મોટી વસ્તુ જ છે. કશું તમે થાવ એટલે તરત અપેક્ષા હોય તમારી પાસે, અને અપેક્ષાઓ એવી હોય છે કે અપેક્ષાઓ પૂરી કરવાની તમારી શક્તિ ના હોય તો તમે શું કરો? જાણે કે હું છું એવું દેખાવ છેવટે ક્યાં તો તમે જાહેર કરો કે ભાઈ મારી પાસે આવું થોડું શું થાય તમારું હલકું, તો તમે પેલી આદર મળે તો બંધ થઈ જાય. ખબર હોય તમે આ તો આવા જ છે. એટલે આદર ગમતો હોય એટલા માટે આપણે જાણે કે એવો દેખાવો કરવો પડે કે હા હું એવો જ છું. મા બાપને એવું થતું હોય છે, અંદર કઈ જ થતું ને, બહાર એ છોકરાને સામે નહીં બોલો ને, અંદર અંદર ગમે તે થતું હોય. તો પેલો પેલું બાળક નાનું હોય તો એ લોકો ઝઘડો કરી લે, છ મહિનાનું હોય ને તો સમજતું નથી. અરે બધું સમજે છે આપણે, કે છ મહિનાનું બાળક સમજતું હોય બધું સમજે છે. એટલે એની આગળ આપણે ગમે તો વર્તન કરીએ ને આપણે છટકી શકતા જ નથી. અબૂત બાળક પેલું પેટમાં રહેલું સમજતું હોય એની રીતે સમજે, તો ક્યાંક બરોબર નથી, ક્યાંક ખટરાક છે, કોઈ જગ્યાએ કશું બરોબર ન, તરત બાળક એની રીતે જાણી જતું હોય. ક્યાં પપ્પા મમ્મી ને આવું કરે છે, કઈક રીતે ક્યાંક ત્રાસ ગુજારાય, કશું ક્યારે ખબર પડી જાય. ટૂંકમાં એટલે આ બધી આ તો સાવધાનીની બહુ જરૂર છે. તો ચાલો ટૂંકમાં આ જે અહીં આ ખોજ હોય છે ને, એને કારણે માણસ પછી જુદા જુદા આશ્રય સ્થાન શોધતો હોય. એટલે પછી એને જોયું કે જગત તો આ બધાને આશ્રયસ્થાન ગણે છે, બધા ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધી ભૌતિક સિદ્ધિઓને આશ્રયસ્થાન ગણે છે. એટલે બાળકના ઉછેર દરમિયાન એ પણ આવા મૂલ્ય અપનાવતો જાય અને અપનાવેલા મૂલ્ય થાય. એટલે પોતાના ઉછેર દરમિયાન આપણે આ બધા મૂલ્ય પણ અપનાવેલા છે. અને આ રીતે આપણામાં બે પ્રકારના મૂલ્યો અત્યારે વિદ્યમાન છે. એક છે સ્વાભાવિક મૂલ્યો અને બીજા છે અપનાવેલા મૂલ્યો. એટલા જ માટે જયારે જયારે પણ પેલા અપનાવેલા મૂલ્યો જે છે એનો ભોગ આપવાની જરૂર ઉભી થાય ત્યારે શેનો ભોગ અપાતો? સ્વાભાવિક મૂલ્યોનો ભોગ અપાતો. એટલે સત્યનો કેમ ભોગ અપાય? કારણ કે ધન સંપત્તિ જતન કરવું પડે એ ન કરવા તૈયાર હોઈએ, એટલે એટલા માટે આપણે ભોગ અપાતો હોય. ટૂંકમાં જ્યાં સુધી આપણો વિવેક ન જન્મે ત્યાં સુધી આ મૂલ્યોનું પાલન થતું નથી. બરો જબરી છે આપણે સાસુ બોલો નો આદર રાખીએ બરોબર છે,
પણ મનમાં એ સાચા માટે આપણે એટલું બધું મૂલ્ય ના હોય. ગાંધી સાચું બોલતા માટે મારે બોલવું છે, શાસ્ત્રો એ સત્ય બધા માટે મારે બોલવું છે, તો બરોબર છે. પણ જ્યાં સુધી આપણે મૂલ્યો પોતાના મૂલ્યો ના બને ત્યાં સુધી એનું પાલન કરવું બહુ જ મુશ્કેલ થતું હોય છે. એટલે સ્વામી વેલ્યુ ઓફ વેલ્યુ, મૂલ્યનું મૂલ્ય, આ બધા મૂલ્ય આપણને મૂલ્યવાન બનવા દે. A value is a value when its value becomes valuable to me. એ મૂલ્ય ત્યારે જ મૂલ્ય બને જયારે એ મૂલ્યનું મૂલ્ય મારા માટે મૂલ્યવાન હોય. એટલે એ મૂલ્યનું મૂલ્ય સમજાવવું જોઈએ કે આ મૂલ્ય આ જગતની વસ્તુઓ કરતા મૂલ્યવાન છે. એવું ક્યારે સમજાય? તો મોટા થઈ તો સમજે, નાના બાળક ના સમજાય. કઈક એવા સંસ્કાર લઈને આપણે આવ્યા હોય તો બરોબર છે. હરિશ્ચંદ્ર વ્યક્તિને તો હરિશ્ચંદ્ર નાટક જોયું. હરિશ્ચંદ્રએ સત્ય માટે જે બધો ભોગ આપ્યો છે એમને તો એમના હૃદયમાં જે હૃદય સ્પર્શી ગયો એટલે સત્યનું મૂલ્ય જાણે. એવું કંઈક આપણા સંસ્કારને કારણે એવી કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય તો આપણા પોતાના વિવેક વગેરે મૂલ્ય પ્રાપ્ત થાય. એવું નથી કે વિવેક જોઈએ જ. નાના બાળકોને અમુક ઉંમરમાં, કાચી ઉંમરમાં ઘણી વસ્તુઓ એવા પ્રવાસ સંસ્કાર પડતા હોય છે કે સંસ્કાર લઈને આવ્યા હોય. પણ જ્યાં સુધી આપણામાં આ વસ્તુ મૂલ્યવાન ન બને ત્યાં સુધી છળ કપટ આ બધી વસ્તુ આપણા હૃદયમાંથી જતી નથી આવતી. એટલે છળ કપટ કુટિલતા આ બધાનો અભાવ. ટૂંકમાં આ કપટની કુટિલતાથી જે પ્રાપ્ત થાય એ ખરેખર મૂલ્યવાન નથી. એ જણાય તો જ, બાકી તો ના જણાય. કશું નાની નાની વસ્તુમાં આપણે કરતા નહીં છે. નાની નાની વસ્તુમાં પોલિટિક્સ રાજકારણ એ આ જ વસ્તુનું નામ રાજકારણ. કુટિલતાથી કંઈક કઢાવવું બહાર, આમ એકદમ બહારથી શું કરવાનું, મુખમય રામ એવું એવી જાતનું બહારનું વર્તન આવું હોય, અંદર બીજું કશું હોય, અંદર ઈરાદો બીજો હોય. અર્થાત આપણું બહારનું વર્તન અંદરનો ઈરાદો પ્રગટ ના કરે. બહારના વર્તનથી કોઈ લાગે આનો ઈરાદો એક પ્રકારનો છે, ત્યારે અંદર ઈરાદો બીજા પ્રકારનો. મચ્છર એવું માણસ વર્તન કરે કે ઈરાદો મારે જુદો હોય એવું દેખાય, અંદર ઈરાદો જુદા પ્રકારનો હોય. એમાં કોઈનો વાંક નથી. બિચારો માણસ અસહાય છે, અથવા પોતે પોતાને અસહાય માને છે. અજ્ઞાનને કારણે પોતાના અસહાયતાની જે લાગણી છે એને કારણે માણસને જાત જાતના બધા પ્રપંચ કરવા પડતા. માણસ શું કહે છે? પ્રપંચ કરે, જાત જાતના પ્રપંચ. રાજકારણ એવું કહેવામાં આવે છે. રાજકારણનો અર્થ આવો નથી, પ્રપંચ જ કરવો અને બીજાને છેતરવા અને બીજાનો લાભ લેવો એનું રાજકારણ નથી. પણ ચાલો એવું અત્યારે અર્થ કરવામાં આવે છે. જે હોય ને દરેક માણસ પોલિટિકલ છે. આવી રીતે જોવા જઈએ દરેકે દરેક માણસ રાજકારણી જ છે પોતાની રીતે. અને તેથી પોતાનો અંદરનો જે ઈરાદો હોય એ ઈરાદો સિદ્ધ કરવા માટે માણસ એવી રીતે વર્તન કરે જે પોતાના મૂલ્યોને અનુરૂપ ન હોય તો એને કુટિલતા કહેવામાં આવે, કપટ કહેવામાં આવે. એ વસ્તુનો અભાવ નામ છે આહાર જેવા મૃદુતા. બહુ મોટી વસ્તુ છે. કયો શ્લોક છે ત્યાં ભૂલી ગયો? મનસ્જન્યમ વચસ્જન્યમ, મનમાં જુદું હોય વચનમાં જુદું હોય, કર્મજન્યમ કર્મમાં જુદું હોય. આ કોનું છે? આ લક્ષણ કોનું છે? ષઠ લોકો દુરાત્મા. નહીં નહીં, મનમાં કંઈક હોય, વચનમાં કંઈક હોય અને કર્મમાં કંઈક હોય એ દુરાત્માનું લક્ષણ છે. સજ્જન લક્ષણ જો જે મનમાં હોય. મનસ્યૈકમ વચસ્યૈકમ કર્મણ્યૈકમ મહાત્માનામ. મહાત્માનું શું લક્ષણ હોય? મનમાં જે છે એ જ વચનમાં હોય, એ જ કર્મમાં હોય. મનસ્યન્યમ વચસ્યન્યમ કર્મણ્યન્યમ દુરાત્માનામ. દુરાત્માનું શું લક્ષણ છે? મનમાં કંઈક હોય, વચનમાં કંઈક હોય, કર્મમાં કંઈક હોય. મધુ તિષ્ઠતે જિહ્વા કરે હૃદય, હૃદય તો હલાહલમ. મધુ તિષ્ઠતે જિહ્વા કરે, જીભની અંદર મધુ હોય, હૃદય તો હલાહલમ. એક મુખમાં રામ છે ને, હૃદયમાં હળાહળ હોય. આવું બધું હોય છે દુનિયામાં, નથી હોતું એવું નહીં. અને એની જરૂર મેં કહ્યું પ્રમાણે આ બધું આ કપટ પણ છે ને, આ કપટ હોય કુટિલતા હોય આ બધાની જરૂર આપણે પડી છે. માટે એ બધાને આપણે સ્વીકારવાના છે. આ બધા આપણા સહાયકો થયેલા છે અત્યાર સુધી. ઘણી વાર થતું હોય કપટ ના કરીએ તો ખરેખર આપણે માર્યા જ જઈએ એવું થતું હોય છે ખરેખર.
સ્વામી અત્યારે જે જુકામ ના કરીએ તો બધું મારું જતું એટલે એવું લાગે આપણે ટૂંકમાં આ કપટ ની કુટિલતા ની આપણે વ્યવહારમાં જરૂર પડતી હોય નહીં તો આપણે ઘણું નુકસાન સહન કરવું પડે કે આપણા પર આક્રમણ થાય આમ આપણો બચાવ કરવા માટે આ કપટ ની કુટિલતા ની જરૂર પડતી હોય એટલે સ્વામી ખડાની મહારાજ કહે કોઈ કોઈને સાથે પતિ પત્ની ને કે પત્ની પતિને ત્યાં પણ સાચું નથી કહેવાતું કારણ કે ખબર પડી જાય ના જાય ટૂંકમાં આવું બધી જગ્યાએ ચાલતું હોય કેમ કારણ કે પોતાનો બચાવ કરવા માટે એમાં કોઈ વાંકે નથી પોતાનો બચાવ કરવાની ઈચ્છા હોય તો કોઈનો વાંક નથી એટલે કઈ રીતે પ્રમાણે પોતાના બચાવની પોતાના સ્વરક્ષણની રચના માટે આ બધી કુટિલતા પણ એક એવી વસ્તુ છે કે કપટ જે આપણે જાતે કરીને સ્વીકારવું હવે ખબર પડી એટલે હવે ના આ એક એક મૂલ્યનું પાલન કરવું બહુ કઠણ એટલા માટે છે કે આ દુષ્ટો ઉભો બધા અંદર બરોબર એમણે એવું રાજ્ય જમાવેલું છે કે એમને ત્યાંથી હવે કાઢવા બિથ્રો એમને પેલા સિંહાસન બધું ઉતારવા કોઈ છોડે નહીં ખુરશીમાં એકવાર બેઠા બધું કોઈ છોડે નહીં આ બધા અંદર ખુરશીઓ બેસી ગયેલા છે અંતેથી એમને તમે છોડાવવા જરાય સરળ નથી આપણે તો શું કરીએ છીએ એમને લાંચ આપ્યા કરીએ છીએ ઉલટા વધારે ભણવાનું બનતા જાય અંતેથી એમને છોડાવવા એટલે રાવણને કુંભકર્ણ સીતાનું અપહરણ કરી દે ને સીતા એટલે મનની શાંતિ પણ જેવું આમ જ્યાં સુધી રામ સાથે હોય લક્ષ્મણ હોય તો કોઈની હિંમત નથી કે સીતાનું વાળ પણ આંખો કરી શકે તો રામ પણ જતા રહે લક્ષ્મણ પણ જતા રહે અને પછી બહાર પેલું મૃગ સુવર્ણ મૃગ આ બધામાં લોભામણ થાય આ બધામાં આકર્ષણ થાય આ દુનિયાની વસ્તુના આકર્ષણને કારણે આ બધા રામ લક્ષ્મણ ભોગ આપવો ને વિવેકનો બધા વૈરાગ્યનો ભોગ આપવો પડે તો રાવણ તૈયાર જ હોય પકડી જ જાય છે તો ઉઠાવી જાય અશોક વાટિકામાં બિચારા શું કરે પછી માન આપણું એવું જ થઈ ગયું છે અત્યારે એટલે એમાં તો રામ 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 11 મહિના સુધી માતાજી બહુ તપશ્ચર્યા કરી ત્યાર પછી રામ કેવી રીતે આ બધા મૂલ્યોના પાલન માટે આપણે જોઈએ છે કે આ બધા અસુરોને દૂર કરવા ખરેખર કઠણ છે તેથી આ બધા મૂલ્યોનું પાલન કરવા આંતરિક બળ ઉત્પન્ન કરવાની ખૂબ જરૂર છે નિર્બળ માણસ ત્યાં કંઈ ના થઈ શકે તેથી આંતરિક બળ કહેવાની ઘણી જરૂર છે એટલે યોગશાસ્ત્રમાં યમની સાથે નિયમ પણ આપવામાં આવ્યા છે યમ અર્થાત શું વસ્તુ ન કરવી જોઈએ નિયમ એટલે જીવનમાં શું કરવું જોઈએ તો ન કરવાનું અસત્ય ના બોલવું હિંસા ન કરવી એ બહુ મુશ્કેલ છે પેલા આવે કોને કારણે અને તેથી આ બધા મૂલ્યોનું પાલન કરવા માટે આંતરિક બળ કહેવાની જરૂર છે એને માટે શૌચમ સંતોષ હ તપ હ સ્વાધ્યાય હ ઈશ્વર પ્રણિધાનમ આ બધા નિયમો આપણને કહેવાય એટલે ટૂંકમાં આર્જવમ ઋજુતા ભગવાનનું એવું મહત્વનું ગણે છે કુટિલતા ક્યારે છોડાય જ્યારે એનાથી તો લાભ છે એ લાભને છોડવા તૈયાર હોય ત્યારે વસ્તુ એવી છે કે આ કુટિલતાથી કપટથી છેતરપિંડીથી કશો લાભ થતો હોય અને ત્યારે જ આપણે છોડી શકીએ જ્યારે એનાથી થતા લાભને આપણે છોડવા તૈયાર હોય ત્યારે એને કંઈક વ્યવહારિક લાભ થાય ભૌતિક લાભ થાય કંઈક આપણું ખરાબ થતું અટકે કંઈક આપણી છાપ બગડતી અટકે હું તો બીજી વસ્તુ છે ને કોઈ છાપ આપણે જાળવી રાખવાની ઇમેજ અંગ્રેજો કહેવાય ઇમેજ છાપ લોકો મારી કેવી લોકો મારી કેવી છાપ છે એ બહુ મહત્વની વસ્તુ છે એટલે બધું છાપ જાળવી રાખવા માટે આ બધું તો બધું એવું જાળવાનું હોય છે કે બધું જરૂર પડે છોડવા તૈયાર હોય તો જ આ બધા મૂલ્યોનું પાલન થઈ શકે એટલે આના મૂલ્યોના ભોગ આપવાથી જે લાભ થાય છે તે લાભ જુદો કરવા તૈયાર હોઈએ ત્યારે ઋજુતા સત્ય પ્રામાણિકતા એનું પાલન થઈ શકે આર્જવમ આચાર્યોપાશ્રમ પછી આગળ કહે છે આચાર્યોપાસનમ મોક્ષ સાધન ઉપદેષ્ટુઃ આચાર્યસ્ય શુશ્રૂષાદિ પ્રયોગેણ સેવનમ આચાર્ય ઉપાસનમ આચાર્યની ઉપાસના કોણ આચાર્ય કહેવાય મોક્ષ સાધન ઉપદેષ્ટુઃ ગીતા સંદર્ભમાં
બાકી આચાર્યલે આપણા ગુરુ જે કોઈ વિષયનું જ્ઞાન આપણને આપે અર્થાત જે આપણા હૃદયમાં અજ્ઞાન અંધકાર દૂર કરવાનું ગુરુ ગુકારસ્થ અંધકારસ્થ ગુરુકારસ્થ નિવર્તક અંધકાર નિરોધિત્વાદ ગુરુ એ અભિજીયતે આ ગુ શબ્દ છે અંધકારનો સૂચક છે ગુ સંવરણ એવી ધાતુ છે અને ગુ એટલે એનો એવો અર્થ કહી શકાય જે ઢાંકી રહે છે ઋકાર તન્નિવર્તક રૂ શબ્દ એવો અર્થ થાય અક્ષરનો કે જે પેલા ઢાંકાને અંધકારને દૂર કરે છે અંધકાર નિરોધિત્વાદ ગુરુ એથી અભિજીયતે કારણ ગુરુ એ જ અંધકાર અજ્ઞાન અંધકારનો નિરોધ કરે છે માટે આ વ્યક્તિને ગુરુ કહેવાય છે એટલે ખરેખર તો ગમે તેને ઘણા બધાને ગુરુ કહેવાય જે કોઈ આપણે શીખવાડે તેને ગુરુ કહેવાય પરંતુ એટલે એના એનાથી ઉપની અધ્યાપક એટલે કોઈ વેદનું પઠન કરાવે કોઈ વિષયને એને ગુરુ કહેવાય તો ભગવાન અહીં કહે છે કે નહીં આચાર્ય માસ કરવામાં આવે છે મોક્ષ સાધન ઉપદેશ હું આચાર્ય છે મોક્ષ સાધન ઉપદેષ્ટા આમ હિતોપદેષ્ટા ગુરુ એમ પણ વ્યાખ્યા કરે છે આપણે હિતનો ઉપદેશ કરનારને ગુરુ કહેવાય અહીં કહે છે હિતોપદેષ્ટા એટલે મોક્ષ સાધન ઉપદેષ્ટા મોક્ષના સાધનનો ઉપદેશ કરે એનું નામ છે આચાર્ય તસ્ય ઉપાસનમ ઉપાસન એટલે સેવનમ આચાર્યની ઉપાસના કરવી આચાર્યની સેવા કરવી ઉપાસના નો થતો ધ્યાન ખરેખર ઉપાસના એટલે ધ્યાન આચાર્ય ઉપાસનમ આચાર્યનું ધ્યાન કરવું મનથી વાણીથી દેહથી શું વિવેક ચુડાવણીમાં પ્રખો પ્રશય સેવન પ્રસન્ન તમનુ પ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મન તમારાધ્ય ગુરુ ભક્ત્યા પ્રખો પ્રશય સેવન ગુરુની ભક્તિપૂર્વક આરાધના કરવી જોઈએ કેવી રીતે પ્રખ્વ પ્રશ્રય સેવન મનથી વાણીથી અને કર્મથી બધા જ સ્તરે ગુરુની આરાધના કરવી જોઈએ પ્રસન્ન તમનું પ્રાપ્ય જેમ ચોથા જેમ ભગવાનમાં કહ્યું ને તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા ઉપદેશ જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન સેવયા એમાં સેવાની વાત છે તો પ્રણિપાતેન દીર્ઘ નમસ્કાર પરિપ્રશ્ન યોગ્ય પ્રશ્ન અને પછી કહે છે સેવયા તો જે સેવા કઈ છે એને ભગવાનની આચાર્ય ઉપાસના છે એટલે ગુરુજીની સેવા જીવનમાં હોવી જોઈએ હું કહેવાને કારણે ગુરુઓને બહુ સારું પડે તો મારા શાસ્ત્રમાં ગુરુ માટે બહુ કહેવા ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય એટલે તો ભગવાન કરતા ગુરુને ઊંચી પાયે ચડાવી દે ને બે સામે સામે ઉભા રહ્યા ગુરુ ને ગોવિંદ કબીરજી કે કોને પગે લાગુ બલિહારી ગુરુ આપકી ગુરુ આપની બલિહારી છે ગોવિંદ દિયો દેખાય આપણે ગોવિંદ દેખાડ્યો એટલે કોને પ્રણામ તો ગુરુને પ્રણામ કરો તો આનો એક બીજો અર્થ પણ કોઈ સરસ કર્યો બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય ગુરુને ગોવિંદ સામે ઉગાડ્યા એટલે પ્રશ્ન કોને નમસ્કાર કરો ત્યારે ગુરુ ગોવિંદ દેખાડો આને નમસ્કાર કરો બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય ત્યાં નમસ્કાર કરો ટૂંકમાં બલિહારી કોની છે ગુરુની છે એટલા માટે ગુરુનું બહુ જ મહત્વ આપણી સંસ્કૃતિમાં છે મને આપણા જેટલું આની દુનિયાભરમાં છે ગુરુનું છતાંય આપણે ત્યાં ગુરુનું એવું મહત્વ છે એ મહત્વ ભાગ્યે જ બીજે કશે હશે બીજી સંસ્કૃતિ આપણા જેટલે આપણા જેની ખરેખર સુધરેલી નથી બધા બહુ બહુ પ્રિમિટિવ બીજી બધા જે ગ્રંથો છે ને બાઇબલ ને કુરાન ને બધા તો તદ્દન એ બધી જો કે આપણા એવું કહેવું ના છે પણ છતાંય જે ઉપદેશ આપનારા અને ઉપદેશ કરનારા ઉપદેશ પામનારા એ બધાનું ધોરણ એવા પ્રકારનું હતું ને એટલા માટે એમાં ઉપદેશનો પ્રકાર એ પ્રકારનો અહીં તો ઉપદેશ ગ્રહણ કરનારાનું ધોરણ જેટલું ઊંચું હોય એટલું ઉપદેશ આપનારનું પણ ધોરણ એટલું ઊંચું હોય એટલે આપણા આ બધા શાસ્ત્રો ઉપનિષદ વગેરે તો બહુ ઊંચા ઊંચી કક્ષાના છે કારણ કે જિજ્ઞાસુ હતા એમનું ધોરણ જેમને ઉપદેશ આપવામાં આવ્યો એટલા માટે પેલા વેદનું કર્મકાંડ છે એને એનો ઉપદેશ ગ્રહણ કરનાર એક કક્ષાના લોકો હતા વેદનું ઉપનિષદ કાંડ છે એનો ઉપદેશ ગ્રહણ કરનારા બીજી કક્ષાના લોકો હતા એટલે અહીં જે ઉપદેશનું જે ધોરણ છે બહુ ઊંચું છે પણ ત્યાં આગળ એટલા માટે ત્યાં ગુરુને અતિ મહત્તા આપવામાં આવે
કારણ કે જ્ઞાન જીવનમાં મહત્વ કર્મકાંડમાં કર્મનું મહત્વ છે, જ્ઞાનકાંડમાં જ્ઞાનનું મહત્વ છે. તો તમે કર્મકાંડ કરવા જ્ઞાનકાંડને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. જેનું પહેલા કર્મ હોય અને પછી જ્ઞાન હોય. જ્ઞાન બે પ્રકારના હોય છે. એક જ્ઞાન કેવું હોય? કર્મ માટે મેળવાતું જ્ઞાન. અને બીજું જ્ઞાન કેવું હોય? એટલે એક જ્ઞાન એવું હોય જે કર્મનું સાધન હોય, બીજું જ્ઞાન એવું હોય જેનું કર્મ જેનું સાધન હોય. એક જ્ઞાન એવું છે જે કર્મનું સાધન હોય. એટલે મોટે ભાગે આપણે જે જ્ઞાન મેળવતા હોય ને સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, એવા શાને માટે મળે છે? કંઈક વ્યવસાય શીખી શકીએ એમ કરીને આપણે કંઈક કર્મ કરી શકીએ. એટલે મોટાભાગનું પેલું વાંચતા ને કોઈક બુક જે કંઈ પાકશાસ્ત્ર જે કંઈ વાંચતા હોય એ બધાનો હેતુ શું હોય? જેથી આપણે કંઈક કરી શકીએ. એટલે બધા આ જે વ્યવહારિક જ્ઞાન કેવા હોય છે ને અપરાવિદ્યા કહેવામાં આવે છે. અપરાવિદ્યા કેવી છે? કર્મનું સાધનરૂપી જ્ઞાન. બીજી છે પરાવિદ્યા. એ કઈ વિદ્યા છે? કર્મ જેનું સાધન છે. કર્મ કઈ વિજ્ઞાનનું સાધન બને? અંતઃકરણ શુદ્ધિ દ્વારા. આ તો કર્મ જેનું સાધન છે, એવું આ જ્ઞાન છે. એટલે અહીંયા જે આચાર્ય વાત, બે પ્રકારના આચાર્ય હોય જે આપણને કર્મના સાધનરૂપ જ્ઞાન આપે એ પણ આચાર્ય. આ બીજા કયા આચાર્ય છે? કર્મજનું સાધન છે એવું જે મોક્ષનું સાધન છે એવું જ્ઞાન આપનારા આ બીજા આચાર્ય છે. એટલે આચાર્ય ઉપાસના એની સેવા શેને માટે એવું કરવાનું કહેતા? જેની આચાર્ય સાથે આપણા મનની કેવી રીતે એકતાતા ટ્યુનિંગ, આપણું મનની પેલું વેવ લેન્થ, મનની ફ્રિકવન્સી બરોબર આપણા ગુરુજી હોય એની વેવ લેન્થ પ્રમાણે થતું હોય તો જ આજે ઉપદેશ પ્રદાનનો એમની આખી જે પ્રક્રિયા છે ને એ ત્યારે જ ખરેખર અસરકારક બને. જ્યારે બધા એક જ વેવ લેન્થ પર હોય ને, વક્તા એક વેવ લેન્થ પર હોય અને શ્રોતા બીજી વેવ લેન્થ પર હોય તો વસ્તુ કામ ના જ લાગે.